विधि जय सच्चिदानंद जय सच्चिदानंद। ओके पुनीता जी तुम तो बोलो विधि विल फॉलो यू। नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोए सव साहुणम नमो लोए सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावप्पणासनो सव पावप्पणासनो मंगलाणं च सवेसिं मंगलाणं च सवेसिं पडमं हवै मंगलम पडवं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। જય સચિદાનંદ મહાત્માઓ, ક્વેશ્ચનો તૈયાર રાખજો. ત્યાર પહેલા પૂછતા મારો ક્વેશ્ચન છે કે આજનો દિવસ શુભ વાઘ પારસ છે, તો એના વિશે કંઈક આપણે I have not done any homework on that. Vak Baras એટલે એક્ચ્યુઅલી છે ને એ વાક વાક બારસ છે. ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વાક, બટ વાક વાક એટલે વાણી, યુ નો સ્પીચ. એટલે એ સ્પીચ બારસ છે, એટલે સ્પીચ નું શુદ્ધિકરણ કે સ્પીચ સારી થાય કે સમથિંગ એસોસિએટેડ વિથ ધેટ છે. કવિરાજી એકચ્યુઅલી વન્સ એ લાસ્ટર એને નાનું એનું ક્લિપ મોકલાવી હતી એક્સપ્લેનિંગ ધ સિગ્નિફિકન્સ. અત્યારે યાદ નથી આવતું, દીપક આનંદ યાદ તો કયો ને, વાક એટલે વાણી સાથે છે એસોસિએટેડ સમથિંગ લાઈક ધેટ છે. અનમ્યુટ અનમ્યુટ વેઇટ 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 સરસ્વતી માતાજીની ઉપાસના અને જેમ આપણે કીધું કે શબ્દ થી આત્માનું લીકેજ છે અને જો શબ્દ એ શબ્દ બંધ થાય તો આપણે મોક્ષે જઈએ, એટલે લીકેજ થી સંસારમાં ભટકવાનું થાય એ બંધ થયું તો મોક્ષે જાય. અને એનું પ્રમાણ શું તો છે, છેલ્લા વાણી સ્યાદ વાદ થાય, જેના પ્રમાણ આપણે નવ કલમોમાં આપેલા છે. એટલે સંસાર શબ્દ થી ઉભો છે, ધ વેરી વર્ડ ઇઝ ધ કોઝ ઓફ ધ વર્લ્ડ, સો ઇફ ધેટ વર્ડ સબસાઇડ ધ વર્લ્ડ વિલ સબસાઇડ. અને વર્ડ સબસાઇડ થવો એટલે શું, તો કે એમાં સ્યાદ વાગતા જોઈએ. સ્યાદ વાગતા એટલે કોઈનું આપણે ખબર છે, કોઈનું પ્રમાણ દુભાય નહીં. અને આપણી રાત દિવસની એ જ ઉપાસના છે, સાધના છે, પુરુષાર્થ છે. એટલે હમણાં એક સત્સંગમાં આવેલી વાત જે સૂત્ર રૂપે આવેલી કે જ્ઞાન મળ્યા પછી આ જોવા જાણવાનું શરૂ થયું, એટલે આપણે આ આખો દિવસ બધું શું બન્યા કરે એને જોયા કર્યું ને, અને ખાસ કરીને વાણી પર. એટલે આપણે વિધિ બોલીએ છીએ ને, તે મોટેથી બોલવાનું, તમારું બોલેલું તમે સાંભળો, શબ્દે શબ્દ ઉપયોગ પર ઉપયોગ રાખીને વાંચો, એની પાછળ આપણે આપણું સાંભળતા શીખીએ છીએ. એટલે આપણે જ આપણું સાંભળતા શીખે એટલે આપણને આપણી વાણીની ભૂલ સમજાય, બહારની વાણી ઇમ્પ્રુવ થાય, અંદરથી વાણી ઇમ્પ્રુવ થાય, એમ કરીને આખું અંદર જવાનું. એટલે આ જે કહે છે ને કે એમાંથી આખું પ્રગતિ કરવાની કે ચડવાનું, કે આખા શબ્દના ધોરણ પછી દાદાએ કીધું કે અમારી અંતરવાચા બંધ થઈ ગઈ, ત્યારે આપણી તો અંતરવાચા સામાન્ય દોષિત દેખાડે એવી અંદર કેટલી ચાલે છે, એનો પુરુષાર્થ હજી આપણો બાકી છે. એટલે પ્રોસેસમાં છે આપણે, એટલે હવે એનામાં લાગી જવાનું. એટલે આ બહારના જે બધા તહેવારો છે ને, તે બધા આખા વર્ષ દરમિયાનના તહેવારો છે, તે આપણા વ્યવહારને શુદ્ધ કરવા માટેની બધી ગોઠવણી છે. આપણી પાસે દ્રષ્ટિ છે, એટલે દ્રષ્ટિના ઉપયોગે કરીને આપણી શુદ્ધિકરણ બહુ ઉત્તમ થાય. એટલે હમણાં એક સત્સંગમાં, આપણા આ છ મહિનાના સત્સંગમાં તો એટલા બધા જવાબ મળેલા છે ને,
એ બધાને જવાબને આપણે પેલા મોતીમાં પોરવીએ ને તો એવો સરસ વિતરાગ હાર ખુલ્લો થાય ને કે એ આપણે અંદર આખો ગૂંથી લેવાનો છે સમજણ રૂપે. એ બધી સમજણને ભેગી કરી દઈએ તો આપણે ફર્સ્ટ ક્લાસ એ વિતરાગનો આખો જવાબ મળી જાય આપણને. એટલે એવી રીતે છે ને વાણી. હા ઠાકોરભાઈ બોલો, અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. બોલો બોલો. હવે આજે સરસ્વતી માતાની ઉપાસના છે એ દાદા જે વખતે અમને સમજાવતા હતા તે વખતે વાત એવી નીકળેલી કે અમારી પ્રત્યક્ષ સરસ્વતી છે. આ જે વાણી નીકળે છે જીવતી વાણી એ પ્રત્યક્ષ સરસ્વતી છે અને એનો આખા શાસ્ત્રો કરતા એક અમારો શબ્દ આખે આખો તું કાનો માત્ર ને ફેરફાર કર્યા વગર આખે આખો ગળી જઈશ તોય તને મોક્ષે લઈ જઈને ઉભો રાખશે. એટલે અમારી વાણી એ જીવતી વાણી છે અને પ્રત્યક્ષ સરસ્વતી છે. એટલે આ તો સરસ્વતી માતાની વાત નીકળી એટલે મને યાદ આવ્યું કે દાદા કહેતા કે પ્રત્યક્ષ સરસ્વતી નું તમે જેટલું આરાધન કરશો અને આખો શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, અમારો એક શબ્દ પકડીને તમે આખી જિંદગી ચાલી જશો તો શબ્દ તમને મોક્ષે લઈ જશે. અમને આપેલ ના વાત બિલકુલ સાચી. એટલે આવું છે, આ બધા પ્રસંગોને આવી રીતે આપણે ઉપયોગમાં લઈને અંદરથી પાકા થતા જવાનું. ચાલો હવે પૂછો. આપણે પુલીનારાયણ નથી એટલે બસ આ થોડુંક ઠાકોરભાઈ ને જસ્ટ થોડુંક જસ્ટ એમાં એડ કર્યું. પ્રત્યક્ષ સરસ્વતી આપણે શાબ્દિક રીતે તો બોલીએ છે, શાબ્દિક રીતે એનો અર્થ સમજાયો? શાબ્દિક રીતે બોલીએ છે એક શબ્દ મારો ગળી જાજે એનો અર્થ સમજાયો? સરસ્વતી એટલે સામાન્ય રીતે આપણે જે ચિત્રપટમાં માતાજી નું સ્વરૂપ દેખાડે છે ઓલું સિતાર જેવું છે અને એવું બધું, એટલે ભણવા માટે વિદ્યા માટે સરસ્વતી નું આરાધન ને બધું ઇટ્સ ફાઇન. અને પછી બીજી રીતે કે વિતરાગોની વાણી સમજવા કરવા એ રીતે સર, એટલે એ પરોક્ષ રૂપે છે, જાય છે વાણી અને જ્ઞાન ઉપર. સરસ્વતીની આરાધન એટલે વાણી ઉપર અને સરસ્વતી એટલે જ્ઞાન બે ઉપર. એટલે પ્રત્યક્ષ એટલે શું કે આ જ્ઞાની પુરુષ જેને બ્રહ્માંડના બધા જ રહસ્યો ખુલ્લા થઈ ગયા અને એમની વાણી દ્વારા નીકળે છે, એટલે જ્ઞાન બી છે અને વાણી પણ છે, એટલે સ્યાદવાદ છે એ આપણે સાંભળી શકીએ છીએ, આપણે પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ. એટલે એને પછી પ્રત્યક્ષ સરસ્વતી કહે છે. સ્થૂળ શરીર રૂપે સરસ્વતી માતા કેવી રીતે? નહીં, આ વાણી દ્વારા જે આત્માને સ્પર્શીને નીકળેલી છે, કેવળ દર્શનની દશાએ નીકળેલી છે, માટે એને પ્રત્યક્ષ સરસ્વતી કહ્યું. અને આપણે બી આરાધન કરવું હોય તો આ એમની વાણીનું આરાધન, પછી આપણે કેસેટ સાંભળી હોય કે એમનું આ પ્રિન્ટેડ અક્રમ કે આપતા વાણી હોય એ રીતે આખું આરાધન થાય. પ્રત્યક્ષ સરસ્વતીને આરાધન કરવું એટલે એ રીતે આપણે લઈ શકાય. અને અમને કીધું ને એવી રીતે કે આખું છેવટે આપણે ક્યાં સુધી પહોંચવાનું છે કે વાણી સંપૂર્ણ સ્યાદવાદ સુધી જાય, વાણી વિરામ પામે, મૌન આવતો જાય. કારણ કે અંદર જે ઊભું થાય છે વ્યવહાર કરતી વખતે અહંકારને ઠેસ પહોંચે એટલે તરત ધમ કરતી વાણી નીકળી જાય, કઈ જતો માણસ અને હું જોઈ લઈશ, એટલે અહંકારની જે ઠેસ પહોંચે છે એ અહંકાર પછી વાણી દ્વારા લીક થાય છે અથવા વ્યક્ત થાય છે. એટલે એ જ્યાં આપણે આ જ્ઞાન સમજતા જઈએ, આજ્ઞા સમજતા જઈએ, આપણી જાગૃતિ વધતી જઈએ, એમ એમ એ વાણી પછી વિરામ પામે. કારણ કે બુદ્ધિ અને મન અહંકાર બધું સમાધાન પામે. આમ કેમ કર્યું તો હિસાબ હતો, વ્યવસ્થિત હતું, ભોગવે તેની ભૂલ હતું, જે બી હોય એ આજ્ઞા હાજર થાય. અને હાજર થવાથી પછી બોલવાનું રહેતું નથી, રિએક્શન આપવાનું રહેતું નથી. મંદિરમાં દર્શન કયો કરવા ગયો અને દર્શન કરીને ચંપલ ગયા તો મને તરત જો વ્યવસ્થિત હાજર રહી ગયું તો પછી એટલે એ આપણે મને ત્યારે ને ત્યારે સમાધાન થઈ જાય. એટલે પછી મારે બોલવાનું રહે નહીં, પછી ઘરે આવીને બૂમબરાડા ના કરું, અરે આજે તો મારા ચંપલ ગયા અને શું જમાનો આવ્યો છે ને કઈ મેનેજમેન્ટ નથી ને એટસેટ્રા એટસેટ્રા. એટલે એ ત્યાં જ સમાધાન, ચલો હિસાબ પૂરો થઈ ગયો. એટલે એ રીતે આ સરસ્વતીનું જ્ઞાનીના વાણીનું આરાધન કરતા કરતા અંદર જ સમાધાન રહેશે, અંદર જ જ્ઞાન જાગૃતિ રહેશે અને વાણી મૌન થશે. કૈરાજનું પદ છે, હોઠને સીવા દો, જ્ઞાનને સીજવા દો. એટલે એ રીતે બી એટલે આ જ વસ્તુ જે કૈરાજના પદોમાં અનેક રીતે વણાયેલું છે, ઘણા બધા વાણી ઉપર એમના બધા પદો છે. એટલે એ બી આપણે વાગોડીએ તો એ પણ સરસ્વતીનું આરાધન
જ કહેવાય યુ નો ઇટ ઇઝ અ ટાઈપ ઓફ સરસ્વતી વાદન કારણ કે જ્ઞાન એ પદ્ય ફોર્મમાં આવેલું છે સો કોઈને વાણી દ્વારા ફાવે કોઈને પદ દ્વારા ફાવે એ આપણે સરસ્વતીનું માતાનું આરાધન તરીકે લઈ શકીએ ધ આઈડિયા ઇઝ ખાલી હા ખાલી ખાલી બોલવા ખાતર નહીં પણ એ મારે એ રિયલી એ સમજી મારી જાગૃતિ વધારી મોક્ષ માર્ગમાં પ્રગતિ કરવી છે એ હેતુથી હોવું જોઈએ સો દેટ ઇઝ વન પાર્ટ ઓફ ધી પોઈન્ટ જે તમે રેઝ કર્યો હોય એટલે બીજો પોઈન્ટ તમે જે રેઝ કર્યો કે મારો એક શબ્દ જેમ છે તેમ તું ગળી જઈશ તો મોક્ષે લઈ જઈશ હવે આ તો શબ્દ મેં સાંભળેલો હતો અને એનું ઇમ્પોર્ટન્સ કે સિગ્નિફિકન્સ શું કયો શબ્દ ગળી જવો અને કઈ રીતે ગળી જવો દવા ગળતા આવડે જમવાનું ગળતા આવડે ખીચડી ગળી જવું પણ આ શબ્દ કેવી રીતના ગળી જવાનો શબ્દ ગળી જવું એટલે જેમ છે તેમ સમજાય અને પાચન થાય ખાલી ભોગવે તેની ભૂલ સમજાય ને એક્ઝેક્ટલી કે ઓહો આપણે ભોગવો તો આવ્યો માટે આપણી ભૂલ હોવી જોઈએ સામો નિમિત્ત છે અને નિર્દોષ છે એ એક્ઝેક્ટ સમજાય પોતાની ભૂલ અને એ સમજાય એટલે અંદર ગળી ગયો કહેવાય અને ગળી ગયો હોય એટલે પછી એને પછી સમાધાન રહે એટલે શું થાય એ હિસાબ ચૂકતે જ કરતો જાય ભોગવે તેને ભૂલ ખાલી પકડી લીધું હોય કોઈએ અને આખી જિંદગી એને સિન્સિયર રહે એટલે કોઈની સાથે એને બદલો લેવાનો વેર લેવાનો એ પોર્શન જ ના રહે અને પછી એ બધા કર્મ ધબ 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 નિર્જરા થાય એટલે ઓટોમેટિકલી એ મોક્ષ તરફ જવાનો જ છે કર્મની નિર્જરા થઈ એટલે મુક્તિ જ થવાની એવી રીતે એકો એક શબ્દ દાદા બોલ ને એક શબ્દ એટલે આ ભોગવે તેની ભૂલ છે પછી અથડામણ ટાળો છે પછી આ આપણી પોઝિટિવ દ્રષ્ટિ છે પાંચ આજ્ઞા તો છે જ જાણે કે એટલે આ એક એક શબ્દો આ રીતે જેટલું આપણી સમજમાં આવશે એમ એમ આપણે ગળી ગયા કહેવાય નિર્દોષ દ્રષ્ટિ જગત નિર્દોષ છે હવે એમાં કોઈને બુદ્ધિનો ડખો થાય તો કે એ દાદા તો કે હવે પણ આપણે તો ઘર ચલાવવાનું સંસારમાં તો આવું બધું છે એ જમવાનું જુદો હવે જમવાનું જુદો એટલે પાછું એ ગળ્યું નહીં આ એટલે આ બધા વ્યૂ પોઈન્ટથી આપણે જો સમજીએ જે આપણે સમજી જ રહ્યા છીએ રાધર તો એ જ્ઞાનીનો એક એક શબ્દ મોક્ષે લઈ જાય શું કામ તો કે આ પાંચમા આરામાં વિતરાગોની વાણી નીકળી છે વિતરાગોની જેટલી અત્યારે શાસ્ત્રોમાં વાણી છે પછી મહાવીર ભગવાન કૃષ્ણ ભગવાન કે અન્ય જે બી થઈ ગયા એ બધા ચોથા આરામાં હતા ત્યારે સમય જુદો હતો હવે પાંચમા આરામાં જ્યાં મન વચન કાયની એકતા નથી જ્યાં વાતે વાતે અથડામણ થાય આંટી પડે વેર ઊભું થાય એવા ભયંકર દુષ્મ કાળમાં મોક્ષે જવું કેવી રીતે અને લોકો પાસે સાંભળવાની ને સમજવાની કેપેસિટી બી ઘટી ગઈ એટલે લોક ભાષામાં બહુ જ સાદી રીતે સમજી શકે એવી વાણી નીકળી અને એ વાણી જે નીકળી છે એ આપણે સમજીએ તો કામ લાગે એટલે પંચમ આરામ માટે આખી વિતરાગોની વાણી નીકળી છે માટે એને હવે તમે ડખો નહીં કરતા સિમ્પ્લિફાઈડ એન્ડ સિમ્પ્લિફાઈડ અને એકદમ સિમ્પ્લિફાઈડમાં સિમ્પ્લિફાઈડ કરી નાખ્યું છે એટલે હવે એમને એમ ઉતારો કારણ કે જ્ઞાનીની વાણી છે એ આખું દાદા કે પહેલા તીર્થંકરથી આવતો આવ્યો છું એટલે આખું બધા તીર્થંકરોનું વિતરાગોનું 100% વિજ્ઞાન મને અંદર દર્શનમાં ખુલ્લું થઈ ગયું છે અને આ વાણી આ કાળના લોકોને પહોંચે એટલે તો કેટલા મૌલિક શબ્દો રિલેટિવ વ્યૂ પોઈન્ટ રિયલ વ્યૂ પોઈન્ટ તમે વિચાર તો કરો ફાઇલ શબ્દ અઘરામાં અઘરા કોન્સેપ્ટ સાદી ભાષામાં સમજાઈ ગયું કર્મનું ફળ ને નસીબમાં હોય તે થાય એ તો ક્રમિક માર્ગના શબ્દો પણ ભોગવે તેની ભૂલ એટલે છટાક કરીને વાગી આમ સેટ થઈ જાય એટલે એકદમ લોક ભાષામાં આપેલું માટે કીધું કે આમાં તું હવે હવે તું ડાપણ ના રેડીસ મેં આખી ફિલ્ટર કરીને અર્ક જ આપું છું એટલે જેમ છે તેમ મારો ગળી જઈશ તો તને મોક્ષે જઈ જવાશે પણ ગળું એટલે સમજીને ગળું કારણ કે મહાત્માઓને આજે થોડીક વાર અમુક વાર થાય જ છે તકલીફ નિર્દોષ દ્રષ્ટિ જગત કે નિર્દોષ છે ઠીકડું મારી દે ઓલો સામેવાળો જેને દુઃખ આપ્યું છે કે આ તો નિર્દોષ જ છે પણ એ બુદ્ધિ હજી સ્વીકાર ના કર્યું હોય એટલે થોડી વાર પછી પાછું દોષિત દેખાડે એટલે જેમ છે તેમ ગળી જવું એટલે સમજપૂર્વક સ્વીકાર થવું અને એ શરીરાર્થ થઈ જાય એટલે એકદમ સમજમાં આવી જાય એટલે વર્તનમાં આવી જાય એટલે એ આખું બહુ મોટો મર્મ છે ચાલુ ચાલુ વાઘ બારસ ને દિવસે સરસ્વતી અને વાણી ઉપર થોડુંક સાહેબ આમાં છે ને એક મળ્યું છે કે દાદા ભગવાન ને એક જણ પૂછે છે કે તહેવારો સી રીતે ગોઠવાયા હશે
तो एमा जवाब आतो छे हूं बोलू के हां बोलो बोलो हां हां जी छे ने बुक नंबर 33 पानू नंबर नथी अजी देखातु मुंबई 8473 बस हां आटलू छे बरोबर ओके हां तो दादा भगवान आमा के छे कि हिंदुस्तान ना लोको छे ने ते दिवाळी ने दाड़े दीवा करे मई परिणाम पण फेरफार थई जाए ते हिंदुस्तान ना लोको छे ने दीवा करता एथी एने दीवा करवा ए एथी पण सारू छे एवी एनी मान्यता छे पछी आगळ एम ज के छे कि तेवारो शी रीते गोठवाया पछी तो एमा दादा भगवान के छे कि तो वेद शास्त्र ज्योतिष शास्त्र बधा शास्त्रो बधा धर्म शास्त्रो बधा भेगा करी लोकोने केम करीने सारू रहे तेम अनुकूलता माटे तेवारो बनावेला छे એમ ટાળી સીરીએ ટાળા ઢેબરા ખાય તો તબિયત સારી થાય હવામાનના આધારે તહેવાર ગોઠવાયા છે હિન્દુસ્તાનથી પિત્ત પ્રકૃતિ વધારે હોય તેથી તે પ્રમાણે જ તહેવાર છે એ ખાવાથી પ્રકૃતિ નોર્મલમાં આવે છે સરાદામાં જીવ્યા તે નવરાત્રિમાં આવે જ તે નવરાત્રિ કહેવાય सरादाना 15 दाड़ा जीव्या तो नवरात्रि दशेरा दिवाळी बधुं ज उजवे एवुं छे एटले दशेरा ने दिवसे चढ़ाई गोठवेली ते पछी लोको एम चित्री काढ्युं के रामे रावण ने मार्यो आ तो विद्याधर हता रावण तो भावि तीर्थंकर हता आ वात बधाने समजावी जोईए ने बस आटलुं ज बोलुं साहेब बहु सरस जय सच्चिदानंद મને એક એવો પ્રશ્ન આવ્યો છે કે આ નિશ્ચય બળ વધારવા માટે હજી આપણને એમ શું જાગૃતિમાં ખામી રહી જાય કે શું જાગૃતિ વાપરવી એ થોડું સમજાવો ને સાહેબ તેનો નિશ્ચય વધારવો છે આ રોજ બરોજ વ્યવહારના આપણે રિલેટિવ અને રિયલ રિયલમાં જે નિશ્ચય બળ વાપરીએ છીએ રિયલમાં શુદ્ધ આત્મામાં હજી પણ વધારે એમાં જાગૃતિ જોઈએ છે સાહેબ એટલે શું જાગૃતિ જોઈએ છે હું શુદ્ધ આત્મા છું એ રહે એવું એનાથી એ તો રહે સાહેબ પણ એ ક્યારેક આમ થોડી કામ તેમ થઈ જાય છે ને ક્યારેક એવા પ્રસંગ આવી જાય આપણને સાહેબ શું થઈ જાય છે હલી જાય છે ને થોડી આપણી જાગૃતિ હા પછી તો વાંધો નહીં એ તો પાછી આવી જાય છે ને એ આવી જાય છે પણ એવું લાગે કે એ જ વખતે કેમ એ નિશ્ચય પણ હાજર નથી રહેતા એવું એટલે તમારે શું જોઈએ છે એ તમારે પ્રસંગે પ્રસંગે જાગૃતિ હાજર રહે એવું હા એવું જોઈએ સાહેબ આપણો પ્રશ્ન જેટલો સ્પષ્ટ હોય ને એટલું આપણી જવાબ બી મળે અને પ્રગતિ બી થાય ગોળ ગોળ પ્રશ્ન છે બધા કારણ કે બહુ બધી જગ્યાથી સાંભળ્યું હોય ને એટલે શબ્દો બધા પકડી લીધા પણ મને એક્ઝેક્ટલી શું જોઈએ છે એ મને સમજાય તો પછી મને એનો ઉપાય કામ લાગવાનો છે ઉપાય આવે બરોબર છે હા કોઈ કહી દે તમે તમારા સીટમાંથી ખસી ગયા એટલે કોઈ એ શબ્દ પકડી લીધો હવે સીટમાં કેમ બેસવાનું પણ સીટ શું ક્યાં બેસવાનું વોટ ઇઝ ધેટ તમે કીધું હજી નિશ્ચય વધારો પણ શેનો નિશ્ચય વધારવાનો વ્યવહાર જાગૃતિમાં એટલે એટલે તમારે વ્યવહાર સે આદવાદ કરવો છે એ તમારે આત્મામાં રહેવું છે જ્ઞાતા દર્શન રહેવું છે એ તમારે શેનો નિશ્ચય જોઈએ છે યુ મસ્ટ બી ક્લિયર આપણો જ્યાં સુધી ધ્યેય સ્પષ્ટ ના હોય ત્યાં સુધી એ પુરુષાર્થ બી બધા એવી જ ન થવાના ને હા એટલે એ સાહેબ એ જે વ્યવહાર કરતા કરતા જે નિશ્ચયની જાગૃતિ ઓછી થઈ જાય છે હાલી જાય છે એ મારે ખાસ સમજવું છે સાહેબ હાલી જવો વસ્તુ જુદી છે અને નિશ્ચયની જાગૃતિ ખસી જાય છે એ વસ્તુ જુદી છે એમ એવું હા સમજાવો ને સાહેબ હા નિશ્ચયની જાગૃતિ એટલે હું આ દેહથી જુદો છું ફાઇલ નંબર 1 થી છૂટું છું એ નિશ્ચયની જાગૃતિ કહેવાય
નિશ્ચય એટલે આત્મા, હું આત્મામાં રહું અને આ ફાઇલ નંબર 1 થી છૂટો છું એવું મને રહ્યા કરે તો એ નિશ્ચયની જાગૃતિ કહેવાય. ફાઇલ નંબર 1 ઊંચું નીચું પરિણામ કરશે જ, કોકે કઈક બોલ્યું તો એ ઉભરો ઠાલવશે, સામે જવાબ આપશે ખરો, અને આપણે લાગે કે આ ક્રોધ થઈ ગયો કે આવું બોલાઈ ગયું. એ વસ્તુ જુદી છે. ફાઇલ નંબર 1 જે ડિસ્ચાર્જ માલ નીકળે છે જુદું છે. તમારે એને ચોખ્ખું કરવું છે કે છૂટા રહીને એને જોયા જ કરવું છે? તમારે શું જોઈએ છે? આ સાંભળેલું છે ને આ બધું, આપણે જ્યાં સુધી થોડું મનોમંથન ના કરીએ ને ત્યાં સુધી આપણને દાદા શું કે જ્ઞાન બુદ્ધિથી સમજેલું છે, જ્ઞાનથી નથી સમજેલું, એટલે પરિણામ પામતું નથી. પરિણામ પામીને એટલે શું કે વખતે હાજર ના થાય. જે તમારો પ્રશ્ન છે ને કે સાહેબ ઓલું વ્યવહાર આવે છે ત્યારે આમ તેમ થઈ જાય છે, એટલે ત્યારે એ જ્ઞાન હાજર રહેતું નથી. કારણ કે જ્ઞાન પરિણામ પામ્યું નથી, શાબ્દિક રીતે રહ્યું છે. બરોબર સાહેબ, બરોબર. આપણે ગેડ પડવી જોઈએ ને એક્ઝેક્ટલી. હાજી સાહેબ. હા, એટલે એ પોર્શન ક્લિયર થશે પછી તમે જે કહો છો કે પ્રસંગ એ ત્યાં હાજર થઈ જ જશે. કારણ કે મારી સમજ બી ક્લિયર છે, મારો નિશ્ચય બી ક્લિયર છે, પોતાપણું મારે નથી કરવું નક્કી કરું, પછી મારું સમજ ક્લિયર હોય અને શું કામ નથી કરવું નહીં ખબર હોય, એટલે પછી જે સંજોગ પ્રમાણે મારે વ્યવહાર કરવાનું છે, એટલે સંજોગ આવે તો પછી હું ડખો નહીં કરું કેમ આમ કરું શું કર્યું. દાદાએ કીધું જવાનું, ડખો નહીં કરવાનો, અને મારે એટલે પ્રયોગમાં મુકાય એવી રીતે. પણ એ સમજણ હોય, નિશ્ચય હોય, ત્યારે તમે જે કહો છો જે હલી જવાય છે એ ભાગ નહીં થાય, કારણ કે નિશ્ચય કર્યો નથી ને. ના, બરોબર છે સાહેબ. એટલે આ વિજ્ઞાન પ્રોપરલી સમજવું પડે. દાદા ભગવાન કે દાદા ભગવાન જે વ્યુ પોઈન્ટ થી વાત કરી હોય એ એમના વ્યુ પોઈન્ટ થી સમજવું પડે ને આપણે. બરોબર છે સાહેબ, બરોબર. રાઈટ રાઈટ રાઈટ. એટલે મેં તમને પહેલા પૂછ્યું કે તમારે શું જોઈએ છે? તમારે નિરંતર આત્મામાં રહેવાની જાગૃતિ જોઈએ છે કે વ્યવહાર સાધવા થાય એવી જોઈએ છે? એવું તો ખાસ નિરંતર રહેવું છે. હા, શું એવું તો ખાસ જ જોઈએ, નિરંતર રહેવું છે આત્મામાં, તો નિરંતર રહેવું છે. પણ એ નક્કી કરો, કારણ કે તમારું તમે પોઈન્ટ રેઝ કર્યો, હું તમને સીધો નથી કેતો, વાત જનરલ કરું છું, હું બધાને વાત સંબોધીને વાત કરું છું. આ સ્પષ્ટતાના અભાવે પ્રગતિ જોઈએ એટલી જણાતી નથી. કોઈને બી પૂછો શું જોઈએ છે, બસ પાંચ આજ્ઞામાં રહેવું છે, પણ શેના માટે? દાદાએ કીધું છે એટલે. તમારું નક્કી કરેલું હોય તો તમે રોજ, તમે દિવાળીના દિવસે 4 વાગે ઉઠું છે, નક્કી કરો છો, થાય છે ને મારે આટલા માણસોને મીઠાઈના પેકેટ આપવાના છે, આટલું બોનસ આપવાનું છે, નક્કી કર્યું છે તો થાય છે ને? બેંક બંધ થવાની હોય તો એના પહેલા જઈને કડકડતી નોટ લઈ આવો છો કે નહીં? વ્યવહારમાં એકો એક જગ્યા જ્યાં તમારું નક્કી કર્યું હોય ત્યાં બધા જ પ્રયત્ન થાય છે, અને બધા જ પછી રૂપકમાં આવે છે. મોટા હું ક્યારેક ના થાય, પણ એ ત્યાં કેમ થાય છે? કારણ કે તમારો ધ્યેય છે. ક્યાં ધ્યેય છે? ધ્યેય છે હજી. એટલો જ ધ્યેય તમારો જે દિવસે આત્મપક્ષે મજબૂત થશે ને તે દિવસે મને પૂછવા બી નહીં આવો, તમે એની લાગણી પાછળ લાગી જ જશો. અને વચ્ચે અડચણ આવશે તો જ પૂછશો, ભાઈ આ મારે કરવું છે પણ આમાં કયું જ્ઞાન ગોઠવવાનું. સાચી વાત છે, સાચી વાત છે સાહેબ. એટલે એ ધ્યેય પોતાનો જે દિવસે થશે, મોક્ષે જવું છે જે દિવસે પોતાનો ધ્યેય થશે કે મારે કોઈને દુઃખ નથી આપવું, બરોબર, એ દિવસે એની પાછળના બધી સમજણ પૂરચાર્થ એની પાછળ આવે જ, ખેંચાઈ જ જાય ઓટોમેટિકલી. હા, એટલે આ બધું, આ બે વસ્તુ ઇન્ટરલિંક છે. ખાલી આત્મામાં રહેવું છે, આત્મામાં રહેવું છે બોલશો ને તો આત્મામાં કર્મોનો યારી હશે, ડિસ્ચાર્જ કર્મો તો રહેવાશે, પછી એમાં ડિસ્ચાર્જ ભરેલો માલ ઉભો થશે એટલે પાછું આવરણ આવી જશે. હા, ડિસ્ચાર્જ મોહ કયો, ડિસ્ચાર્જ ક્રોધ માન માયાલોભ કયો, પોતાપણું કયો, નોન કયો, જે બી કયો, પ્રકૃતિનો જે ભાગ છે એ આવરણ સ્વરૂપે આવે એટલે પાછું ખસી ગયા તમે, પછી ઉભો ઠરી જાય એટલે પાછું આવી ગયા તમે. ઓ, બરોબર છે. એટલે આ વિજ્ઞાનનો આ પોઈન્ટ ખાસ સમજવાનો છે. બોલવા માટે તો બહુ સહેલું છે, આત્મામાં રહો ને ખાલી જુઓ, આત્મામાં રહો ને ખાલી જુઓ શું થાય છે, પણ એ ખાલી જોવાનું બનતું નથી ને. કારણ કે આવરણ નો ફોર્સ વધી જાય છે. આવરણ નાનું હોય ને દદુડી જેવું, દાદા કે ને 1 ઇંચ નો પાઇપ હોય ને, 1.5 ઇંચ નો પાઇપ હોય તો આંગળી થી તમે રોકી શકો, પણ 1.5 ઇંચ નો પાઇપ હોય તો પાણી નો ફોર્સ એટલો કે આંગળી ખસી જાય.
અખંડતા નહીં રહે. અમારો વન લાઈન નો જે ક્વેશ્ચન છે ને, મારે એક લાઈન માં જો એને રીફ્રેઝ કરવો હોય ને તો ઉપયોગ ની અખંડતા કેમ રહે સાહેબ, એ મને કયો. ઉપયોગ ની અખંડતા એટલે શુદ્ધ ઉપયોગ ની અખંડતા. કારણ જાય એટલે ઓટોમેટિક રહેવાનું છે. બરોબર છે સાહેબ. હા, એટલે વ્યવહાર અને નિશ્ચય બંને ના પુરુષાર્થ જોઈએ. એકલો નિશ્ચય પક્ષી ઢળી જાઓ તો ના ચાલે. સાચી વાત છે. પાયાની વાત જ્યાં સુધી ના સમજાય ને ત્યાં સુધી ઉપરથી જ્ઞાન ના થીગડા જ મારવાના છે. એટલે કોઈનો વાંક નથી. આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ સે કે આમાંથી બહાર કેવી રીતે નીકળવાનું. હે, વ્યવહાર ના પાયા પર નિશ્ચય ટકેલો છે. વ્યવહાર શુદ્ધ કરીએ છૂટકો. આ શરીરના પરમાણુ શું કે છે કે તમે અમને અશુદ્ધ કર્યા, તમે ક્રોધમાન માં ચાર્જ કર્યા, હવે તમે અમને ચોખ્ખા કરો તો તમે મોક્ષે જશો. શુદ્ધાત્મા થઈ ગઈ, હવે દ્રષ્ટિ ફેર થઈ ગઈ, પણ પરમાણુ ચોખ્ખા કરવાના બાકી નહીં. કરેક્ટ કરેક્ટ સાહેબ કરેક્ટ. હા, એટલે વ્યવહાર અને નિશ્ચયને તમે જોશો ને આખો કોન્સેપ્ટ. આ વસ્તુ દાદાએ ભારો ભાર એકો એક જગ્યાએ મૂકેલી છે. આપણી આજ્ઞા બી તમે જોશો તો પહેલી બે આજ્ઞા નિષ્ક્રિય વ્યવહાર વ્યૂ પોઈન્ટ, રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ, એ ડાયરેક્ટ આપણને આત્મામાં સ્થાપિત કરી દે. કારણ કે નિશ્ચય દ્રષ્ટિ છે, સીધો હું શુદ્ધાત્મા થઈ જાય, બીજે શુદ્ધાત્મા જુઓ, એટલે એ ડાયરેક્ટ નિશ્ચય માટે આજ્ઞા છે. અને ત્રીજી ને ચોથી ને પાંચમી આખી વ્યવહાર માટે છે. વ્યવહારમાં નોકરીએ જવાનું ને બોસ સાથે લફડા થાય તો શું કરવાનું, એટલે ત્યાં ભાઈ તું સંભાવે નિકાલ કરજે. છોકરાઓ લોહી પી ગયા ક્યાં સુધી, તો કે વ્યવસ્થિતમાં હશે ત્યાં સુધી. એ આખું વ્યવહારમાં વિતરાગતા લાવવા માટે બાકીની ત્રણ આજ્ઞા છે. અને છેલ્લી આજ્ઞા તો ઓલી ચાર આગળ રહે યાદ, એટલા માટે પાંચમી આપવી પડી. ભાઈ શુદ્ધાત્મા માટે કરજો, એને તો જ્ઞાન લઈ ગયો ને પછી ઘર જઈને હુઈ જઈશ તું. આત્મા માટે કરવાનું છે ભૂલી ના જતો, એટલે પાંચમી આજ્ઞા મૂકવી પડી. શુદ્ધાત્માના ચોપડે જવાનું. હા, એટલે સમજવાની વસ્તુ. જાણી જો તમે જોશો ને આ વખતનું જે અકરામાં આવ્યું ને છેલ્લું, એમાં આ પોઈન્ટ બહુ સારી રીતે સ્પષ્ટપણે વાણીમાં આવ્યું છે. પેલી બે આજ્ઞા નિશ્ચય છે, ઓલી બે ત્રણ વ્યવહારમાં છે. નિશ્ચય ને વ્યવહાર દાદા એ બે પેરેલલ મૂક્યું, કારણ કે આત્મા અને પરમાણુ બે તત્વ નજીક આવવાથી આ વિભાવિક અવસ્થા ઉભી થઈ છે. એટલે વિભાવિક અવસ્થામાં પરમાણુ શુદ્ધિકરણ, વ્યવહાર શુદ્ધિકરણ બી આવે, અને નિશ્ચય ના આવરણ, જ્ઞાનાવરણ, દર્શન તોડવાનું આવે, બે વસ્તુ આવે છે. એટલું નિશ્ચય નહીં ચાલે. તમે બીજી રીતે બી મૂકો, દાદા ભગવાને શું કીધું કે અક્રમ વિજ્ઞાન નું ફાઉન્ડેશન શું છે, તો કે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ. લઘુત્તમ ભાવ છે કે ને એ વાત. એક્ઝેક્ટ સાહેબ, સાહેબ સાચી વાત. અભેદ દ્રષ્ટિ એટલે શું થયું? અભેદ દ્રષ્ટિ સેના આધારે જીવ માત્ર સાથે અભેદતા આવવાની છે? મને ઝાડ અને કૂતરા અને બધા સાથે અભેદતા ક્યાં છે? એનું પેકિંગ જુદું, મારું પેકિંગ જુદું, શેનો અમે એકતા ક્યાંથી આવવાની? તો અભેદતા કઈ એક જ વ્યૂ કે ભાઈ એ બી રિયલી સ્પીકિંગ શુદ્ધાત્મા છે, અને ખરેખર નિશ્ચયથી હું પણ શુદ્ધાત્મા છું. એ બે જણા શુદ્ધાત્મા ટુ શુદ્ધાત્મા છે, એટલે અભેદ દ્રષ્ટિ છે. જેટલું હું એને શુદ્ધાત્મા સ્વરૂપે જોઈશ, એટલી વાર હું બી શુદ્ધાત્મા રહીશ, એવી શુદ્ધાત્મા રહેશે, અને આખી અભેદતા આવશે. અને અભેદતા જીવ માત્ર સુધી નહીં આવે તો મોક્ષે નહીં જવાય, કારણ કે અક્રમ વિજ્ઞાન નું આ ફાઉન્ડેશન છે. પછી ખાલી ત્યાં મૂકી દીધું તો ના, લઘુત્તમ ભાવ તો એ લઘુત્તમ ભાવ આત્મામાં છે, લઘુત્તમ ભાવ વ્યવહાર માટે મૂક્યો છે. વ્યવહાર માટે છે લઘુત્તમ ભાવ, અને હું કઈ જાણતો નથી. વ્યવહારમાં જેમ જેમ આપણે લઘુ થતા જશું, તેમ તેમ નિશ્ચયમાં ઓટોમેટિક દૂર થશું. આ વાત આપણે લગભગ બધા જાણે છે કે વ્યવહારમાં જેટલા લઘુ થશું એટલે નિશ્ચયમાં ગુરુ થશું. એટલે દાદા કે ને વ્યવહારમાં અમે લઘુત્તમ, લઘુત્તમ એટલે નાનામાં નાના, આખા નાનામાં નાના. હા, જીવ માત્ર દુનિયાના બધા જીવોથી અમે નાનામાં નાના. તમે ગધેડા જેવો એનાથી હું તો નાનો છું. વ્યવહારમાં નિશ્ચયમાં ગુરુતા, મારાથી ઉપરી કોઈ નથી, મારાથી ઉપર કોઈ નથી, આત્માએ કરી. એ તો કુમારીજી બોલે છે, ભગવાને મને વશ થઈ ગયા છે.
ઓટોમેટિકલી નિશ્ચયમાં ગુરુ થશો, નિશ્ચયમાં પ્રગટી દાદા કે એ થઈ જ જશે, અને એ અનિવાર્ય છે વ્યવહારમાં લઘુ આવું અનિવાર્ય છે, તો નિશ્ચયમાં પ્રગતિ થશે. એટલે વ્યવહારમાં ગુરુ લઘુતમ, નિશ્ચયમાં ગુરુતમ, અને રિયલી સ્પીકિંગ અગુરુ લઘુ સ્વભાવ, તત્વ સ્વરૂપે લઘુ અગુરુ લઘુ, એટલે વધઘટ વગરનું છે. એટલે વ્યવહારનું જે લઘુતમ પદ એટલે શું, હા બોલી તો દીધું લઘુ લઘુ, પણ એટલે વાય લઘુતમ, સેના માટે લઘુતમ, એ વિજ્ઞાન તત્વ રૂપે સમજવો ને તો કામ થઈ જાય. વ્યવહાર એટલે આ પેકિંગ છે, આ મન વચન કાયા, આ શરીર વ્યવહાર મન વચન કાયા જ કરવાનું છે ને. એટલે મન વચન કાયા જે વ્યવહાર કરે છે એમાં તમે લઘુ એટલે ડખો ના થાય, એક તો તમે પૂરું કરી નાખો છો, તમારી કોઈ અપેક્ષા રહી નથી, જે જ આવે છે તમારી સ્વીકૃતિ થાય છે, હા. એટલે તમે આખા ના આખા પૂતગલ પક્ષમાંથી ખસી જાઓ છો, વ્યવહાર શુદ્ધિકરણના પક્ષમાં છો તમે. જે આવે કોઈ આવે તો બન્યું તે ન્યાય, અપમાન કર્યું ભોગે તેની ભોજ, આ થયું તો વ્યવસ્થિત. એટલે આખો વ્યવહારમાં લઘુ એટલે તમે આ પૂતગલમાં રહેવા નથી માંગતા, પૂતગલને શુદ્ધ કરવા માંગો છો. એટલે તમે જુઓ તો બેઝિક ફાઉન્ડેશનમાં બી વ્યવહારને બી મહત્વ આપ્યું છે અને નિશ્ચયને બી મહત્વ આપ્યું છે, બેવ પેરેલલ મૂકેલા છે. એક એક શબ્દમાં દાદાએ જે આત્મ તત્વ અને પરમ તત્વ ના જોઈન થવાથી જે ઉભું થયું છે એને કેવી રીતે છૂટું પાડવું, શાબ્દિક રીતે મૂકેલું છે, હવે જો એ સમજાઈ જાય તો કામ થઈ જાય એવું છે. આવરણ તો પહેલા જ કાઢવાના, પછી જ આપણે નિશ્ચયમાં રહેવાનું. કેવું છે, દાદા એ બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો છે કે તમે રસ્તાની એક બાજુ ખુરશી રાખીને બેઠા છો અને રસ્તાની સામે સાઈડ તમને મકાન દેખાય છે, પછી વચ્ચે બસ પસાર થાય તો એટલો વખત મકાન નથી દેખાતું, નથી દેખાતું, બસ પાસ થઈ જાય પછી દેખાય છે. એટલે આપણે બી આવી રીતે ફાઇલો આવે છે, આપણો ડિસ્ચાર્જ મોં નીકળે છે, એટલો વખત શુદ્ધાત્માનું આવરણ આવે છે. બે ભાગ જેમ જેમ ઓગળતો જશે ઓછો થશે, અમુક કુદરતી બનશે, અમુક પુરુષાર્થ સ્વરૂપે રહેશે, એવું. ઇટ્સ કોમ્બિનેશન ઓફ ટુ, બે. એનાથી આખું આ ઉપયોગની અખંડતા રહેશે. આઈ એમ કમિંગ બેક ટુ યોર ઓરિજિનલ ક્વેશ્ચન કે સાહેબ મારે શક્તિ આપો છે, આ ઉપયોગની અખંડતા એટલે કે શુદ્ધ ઉપયોગની અખંડતા, શુદ્ધ ઉપયોગ નહીં, હા, અશુભ ને શુભ ને અશુદ્ધ ને બધું ના, એ નહીં, શુદ્ધ ઉપયોગની અખંડતા, શુદ્ધ ની ઉપયોગ એ આ રીતે વધશે. એટલે સમજ આપણી ક્લિયર હોય ને કે કઈ દિશામાં ઉછા થવો જોઈએ અને કેટલો હોવો જોઈએ તો આપણી પ્રગતિ થાય. એટલે એના માટે આપણી ફાઇલ નંબર એક નું જેટલું નિરીક્ષણ થશે, જેટલી આપણને ઓળખાણ પડશે, એટલો એની નિર્જરા ફાસ્ટ થઈ જશે, એની નિર્જરા થશે ને, એ જડબી થશે, જ્ઞાન થશે. તમે જો કહો છો ને ત્યાં જ્ઞાન હાજર રહેતું નથી, ખસી જવાય છે, એ ખસી એટલા માટે જાય છે કે ખબર નથી. તમારા પાડોશી ને ત્યાં તમે ક્યારે બી મદદ કરવા માંગો ફટાફટ આપી દે, બીજી વાર જાવ ત્રીજી વાર તો તમને એક ખબર પડી, પછી તમારો પાડોશી આડો થાય મદદ ના કરે એવો નીકળે તો તમને એની ઓળખાણ પડી જાય, તો પછી એની સાથે કઈ રીતનો વ્યવહાર કરવો એ તમને ખબર પડે ને, અથડામણ ટાળવા માટે. હાજી સાહેબ, તમે ઓળખો તો તમે એની સાથે ડીલ કરી શકો ને. એક્ઝેક્ટ સાહેબ, બરોબર છે. એવી રીતના ફાઇલ નંબર એક પાડોશી નથી, હા, એને આખો રખવાનો છે, ફર્સ્ટ પાડોશી છે, ફર્સ્ટ નેબર દાદા કે. તકલીફ જ એની છે, આ એક નંબર ની ફાઇલ છે, માટે બે ત્રણ ચાર બધી ઉભી છે, બધી છે, બરોબર છે. એટલે એક નંબર ને જેટલું ઓળખાણ પડશે એમ એની સાથે ડીલ કરતા ફાવશે, એને વાળવાની જ છે, એને કઈ કચડી નથી નાખવાની, એને રાઈટ સમજણ થી વાળ જ કરવાની છે, જેથી કરીને એ શુદ્ધિકરણ ને પામે, નિર્જરા પામે, પરમાણુ એક તેની નીકળી જાય, મળી. બહુ સુંદર સમાધાન થયું સાહેબ, બહુ સુંદર. પુલિનાનંદજી, જય સચિદાનંદ સાહેબ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અમી બેન,
જય સચ્ચિદાનંદ પુલી નાનાજી. હા જય સચ્ચિદાનંદ. આ એક કવિરાજજી નું પદ હતું એમાં આ લાઈન છે પુલી નાનાજી. હા બોલો જી, મૂકો છો? હા એક મિનિટ. માતૃ સ્વરૂપે રક્ષી લક્ષ્મી સ્વરસ વૃત્તિ, એટલે સરસ્વતી માતાજી નું એમને કહ્યું છે. પણ આ પદ કયું છે? થોડું આખું પદ હોય ને તો ફેર પડે. આ દીપકાનંદજી આપણે આરતી નું પદ છે. ઉભા રહો, જોઈ લો એક મિનિટ. અંબા માતાજી ની આરતી નું પદ છે, જય આદ્યાશક્તિ વાળું. ઓકે, મોકલું ફોટો? ફોટો પાડીને જલ્દી મુકાતો હોય તો મૂકો. હા, લક્ષ્મી સ્વરસ. ઓકે, ગાડી અહીંયાથી દેખાય છે? અમુક શક્તિઓ બધી માંગેલી હોય એમાં. 52 શક્તિપીઠ સંગમ ચૈતન્ય તત્વ માતૃ રક્ષી લક્ષ્મી સ્વરસ વૃત્તિ. હવે જો હું ખાલી આ તો જસ્ટ મને જેટલું સમજાય છે એટલું. હા, માતૃ સ્વરૂપે રક્ષી લક્ષ્મી સ્વર સ્વ, જો સરસ્વતી ના હોય આમ તો લક્ષ્મી સરસ્વતી તો સમજાય એવું છે. પણ ઇફ ઇટ ઇઝ લિટરલી સ્વરસ વૃત્તિ, એટલે છે ને જે આત્મરસની વૃત્તિ છે ને સ્વરસની, એટલે આપણી જે વૃત્તિ આત્મ તરફ જાય ને તો એનું રક્ષણ બી થઈ શકે એમ છે. માતૃ સ્વરૂપે રક્ષી લક્ષ્મી અને સ્વરસ વૃત્તિ, સ્વરસ વૃત્તિ એમ હું થોડુંક શબ્દાર્થ કરું છું એનો. એમાં દીપક અન્નને કઈ એડ કરવું હોય તો કરી શકે છે. હા બરાબર છે. એટલે આ શું છે કે આપણી જ્યાં સુધી પ્રકૃતિ સરખી નહીં થાય સહજ, આત્મા તો સ્વભાવથી સહજ છે, પ્રકૃતિને સહજ કરવા માટે આ માતાજીની ભક્તિ આરાધના અનુષ્ઠાન એ બધું છે, આરાધના ને બધું છે. એટલે એ થતા તો કે આપણી, કારણ કે એ જે આખો જે ચોખ્ખું કરવાનું છે વ્યવહાર જ ચોખ્ખો કરવાનો છે, અને આ બધી આરાધનાથી આપણી બધી જે બધી ખામીઓ છે ને તે બધી ચોખ્ખી થતી જાય, અને મૂળ લક્ષ્મી અને વિષય સંબંધી છે. તો કે એ જતા અને લક્ષ્મીનો ભાગ એટલે લોભનો ભાગ આવે, છેલ્લો લોભ ક્રોધ માન માયા લોભ કહે છે ને, એ લોભ જતા 12મામાં પ્રવેશ કરે છે સ્થિરતા. એટલે સ્વ પોતાના સ્વમાં વૃત્તિઓ સતત અવિરત એમાં રહે પછી. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કુસુમબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદજી, મારો મારી પ્રગતિ માટે પૂછું છું ક્વેશ્ચન કે સાંભળવાની કેપેસિટી કેમ વધારવી? તમે હમણાં સાંભળવાની વાત કરી કે એટલે અહંકાર વાણી દ્વારા લીક થાય છે, એટલે મારો એ છે કે હું મારો અહંકાર પહેલા બોલી જાય છે સાંભળવાની કેપેસિટી, એટલે કોઈ વાત કરતું હોય મારી સાથે તો હું એમ એમ આઈ હેવ બીન ટોલ્ડ કે હું સરખું સાંભળતી નથી બરાબર, અને જમ્પ ઇન ટુ, એટલે તમે તમારામાં ધીરજ નથી એની વાત પૂરી સાંભળવાની ધીરજ નથી એમ કહો છો? હા હા, એટલે યા મને મને પોતાને એવું નથી લાગતું
એ તો પછી આપણે ઓડિયો રેકોર્ડિંગ કરવું પડે, કોઈ કોન્વર્સેશન આવ્યું અને મોબાઈલમાં ચાલુ કરી દેવાનું, તો આપણને ખબર પડે કે એ કે છે એ રાઈટ છે કે આપણે આપણે સમજીએ છીએ એ રાઈટ છે. ના ના, આપણને ખબર તો પડે ઇફ ધેટ ઇઝ ધ કેસ ને, કે વી જમ્પ ઇન ટુ ધ કોન્વર્સેશન, એ બોલે તો તમે એનું જે શું બોલે છે સાંભળો નહીં, પણ વચ્ચે વચ્ચે સીધું થપ કરીને તમે અંદર આવી જાઓ, તો દેટ ઇઝ વન થિંગ. એન્ડ અધર થિંગ ઇઝ, તું બરાબર સાંભળતી નથી, એનો બીજો કોનોટેશન એ થાય કે એ શું કહે છે એ સાંભળો અને સમજો, વોટ ઇઝ ધે ટ્રાઇંગ ટુ ટેલ, યુ આર નોટ લિસનિંગ પ્રોપરલી, એમ કહેવા માંગે છે. એની વાત તમને સમજાતી નથી, તમે સાંભળતા નથી, એટલે ફિઝિકલી ઇયરથી નહીં, પણ એ જે કહેવા માંગે છે એ તમને સમજતા નથી, એવું એનો અર્થ બી થાય. હેલો, એટલે તમારે કયો શું કરવું છે, તમારે સમજવાનું છે કે જમ્પ ના કરવાનું કરવું છે? ના, મને અને પાંચ આજ્ઞામાં રહીને કેવી રીતના આ એ આ મારી પોતાની ફાઇલનો હું કેવી રીતના એમાં પ્રોગ્રેસ કરું કે શું કરું કે જેનાથી મારી મને જે કઈ મારી હોય એ ઓછી થાય, કે વાણી ઉપર જે કઈ મારા દોષો હોય કે કઈ પણ, કે કારણ કે આજે વાણીની વાત નીકળી અને તમે જે પેલું બોલ્યા ને કે અહંકાર આપણો વાણી દ્વારા લીક થાય છે, એટલે એનાથી મને એમ લાગ્યું કે હા, અને થોડો વાણી દ્વારા લીક થાય છે એટલે શું કહેવા માંગે છે, વાણી એટલે બેઝિકલી શું છે, કોન્સેપ્ચ્યુઅલી સમજીએ ને, બેઝિક કોન્સેપ્ટ શું છે, વાણી ઇઝ અ મીન્સ ટુ કન્વે સમથિંગ. હું બોલું અને સામે બોલે એટલે કઈક કન્વે કરે છે. કૂતરું એ ભસે ને તો કઈક કહેવા માંગે છે, બચ્ચું એ રડે ને તો કઈક કહેવા માંગે છે. ધેટ્સ ધ હોલ આઈડિયા, ઇટ્સ અ કોમ્યુનિકેશન ટૂલ બિટવીન ટુ જીવ્સ, બે જીવની વચ્ચે. એટલે એ દરેકે નક્કી કરેલું હોય પેલે કે ભાઈ હું તો છે ને કોઈનું ખોટું ચલાવીશ ન, ખોટું બોલશે તો આપણે તો પકડી જ લેવાનું, તો જરા બી આપણું કોઈ અપમાન કરે ને ચોપડી જ દેવાની, એવા ભાવ કર્યા માણસે, એવા ભાવ કર્યા હોય એ ચાર્જિંગ પોઈન્ટ છે વાણીનો. તમારે વાણીનો ચાર્જિંગ પોઈન્ટ ક્યાં આવે છે, તમારે કઈ જાતની વાણી બોલવી છે, કઈ જાતનું તમારે વ્યવહાર કરવો છે, એ એવા ભાવ કર્યા હોય ને એટલે એના આધારે બધું ઓલું સેટઅપ થાય અને પછી તમારી વાણી એવી રીતે જ નીકળે. કોઈ બોલે તો ધપ કરતું સંભળાવી દો, ઓલું કરી નાખો, એટલે વાણી એ ઉઘાડો અહંકાર છે. વોટ ઇઝ ધ ઇકો યુ, ધેટ ઇઝ ઇનસાઇડ યુ, આપણે અંદર શું અહંકાર છે એ તમે જયારે બોલો ત્યારે ખબર પડે. હું કપટી હોઉં ને તો પછી મારી વાણીમાં કપટ દેખાઈ જ આવશે, બોલું મીઠું પણ હોય કઈક બીજું જ અંદરથી. અને જો હું સ્ટ્રેટ ફોરવર્ડ માણસ હોઉં, આમ નિખાલસ હોઉં, તો મારી વાણીમાં ઝડકી જ જશે કે આ માણસો જેમ છે તેમ બોલી નાખે છે. એટલે વાણી એ માપ છે અહંકારનું, તમે અંદર કોણ છો, શું તમે ભરેલું છે, વોટ ઇઝ યોર વ્યૂ પોઈન્ટ, આખો એનું એ ઇટ્સ અ રિફ્લેક્શન, એ બહાર પ્રગટ થાય ત્યારે ખબર પડે તારી અંદરનો અહંકાર કેવો છે. એમ એટલે વાણી અહંકારનો લીધે, એટલે ઇટ એક્ઝિબિટ્સ ધ અહંકાર વિધિન. એમ ઓકે, એટલે અત્યારે હું તમને કહું એક્ઝામ્પલ, એઝ એન એક્ઝામ્પલ, અત્યારે તમે મારી સાથે વાત કરો છો, અત્યારે મને કહો છો, ત્યારે મારા મનમાં કઈ ક્વેશ્ચન આવે ને તો મને એમ થાય કે મને કહેવાનો ચાન્સ નહીં મળે, તો મારે હજી આગળ કેવું છે કઈ, કે કારણ કે હમણાં આપણે બોલ્યા ને કે હું તો સંભળાવી દઉં કોઈને કે હું આમ કરી દઉં, એટલે એવું તો કુસુમબેનના નેચરમાં જ નથી કે આ એવું અંદર ક્યારે નથી ઊભું થતું. એટલે હું કહું છું કે નથી કે પહેલાનું જે હોય, પણ એટલે આવી રીતના મને આમ લાઈક તમે બોલો છો ને મને અંદર ક્વેશ્ચન થયો ને ત્યારે એમ થાય કે મને આ ટાઈમ નહીં મળે તો આ પાછો ક્વેશ્ચન પૂછવાનો. So maybe that's how I am jumping in or એટલે એ મને, પણ એમાં આ મને I understand તમારો ઓરિજિનલ ક્વેશ્ચન શું છે એ હવે સમજાયો ને. હા, એ તો ટિપિકલી ઘણી બધી લેડીઝમાં હોય, ધેટ ઇઝ ઓલવેઝ ધેર, કારણ કે એ ક્વેશ્ચન તો તમે પૂછી લો ને પછી જવાબ આપે 100% જવાબમાં ટેન્શન, હવે નેક્સ્ટ મારે શું પૂછવું છે, નેક્સ્ટ મારે શું બોલવું છે, એ જ પોપ અપ થઈને ઊભું હોય. એટલે આનું બોલવાનું બંધ થયું કે તમે સીધું ધપ કરતું ઓલો પૂછી લખો, એટલે ઓલો કે હારું મેં જવાબ આપ્યો એ તો સાંભળ્યો જ નથી. એટલે લોકો કહે છે કે તું સાંભળતી નથી અથવા તમે સાંભળતા નથી, યુ સી, બીકોઝ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ઓર લિસનિંગ ટુ ધ સોલ્યુશન ઓર ધ ટોપિક યુ હેવ રેઝ્ડ.
તમને અંદર હવે નેક્સ્ટ શું મારે બોલવું છે, તો નેક્સ્ટ શું ક્વેશ્ચન પોપ અપ થયો એના ઉપર તમારું ધ્યાન ફોકસ હોય, એટલે કાન બંધ થઈ ગયા હોય તમારા, રિસેપ્ટિવિટી બંધ થઈ ગઈ હોય. કારણ કે રાહ જુઓ છે કે ઓલો બંધ કરે એટલે હું મારો સેકન્ડ ક્વેશ્ચન પૂછું, મારી સેકન્ડ વાત કરું. એ તો ઘણા બધાને હોય, ઘણા બધાને હોય, ધેર ઇન્ટરેસ્ટેડ ઇન ટોકિંગ એન્ડ ટોકિંગ એન્ડ ટોકિંગ, નોટ ઇન લિસનિંગ. હવે આનો મને ઉકેલ આપો. એટલે આપણે ઓળખવાની છે, આપણે ફાઇલ નંબર ની આ પ્રકૃતિ ને ઓળખવાની છે અને એને એને સમજાવવાની છે, ભાઈ જો તું જે બોલે છે ને તું ધીમે રહીને એનું સાંભળ, વચ્ચે તને ઉભું થાય તો તારે ઉતાવળ કરવાની જરૂર નથી, તું એને સાંભળી લે, પછી વખતે તારો પ્રશ્ન ભૂલાઈ જાય તો કઈ વાંધો નહીં, ફગેટ ઇટ, એનો પાછો આવશે ત્યારે પૂછજે, આકાશ પડી નથી જવાનું. નહીતર તું ખાલી પૂછપૂછ કરે છે પણ સાંભળતી નથી, તો તને ફાયદો એઝ ઇટ ઇઝ નથી થતો, એઝ ઇટ ઇઝ નથી થતો. એટલે તું એટલે આપણે જ આપણી પ્રકૃતિને કેવું પડે, શાંતિ રાખો, ધીરજ રાખો, ટેક ઇટ ઇઝી. એન્ડ એટ ટાઈમ્સ વી આર નોટ આસ્કિંગ ક્વેશ્ચન્સ, વી આર ઓનલી સેઈંગ સમથિંગ. આપણે બોલવાની એટલી બધી ઓલી ટેવ પડી ગયો ને, એટલે બોલવા જ જોઈએ. એટલે ખાલી પૂછે તે આ કર્યું, આ કેમ, કેટલાનું શાક આવ્યું, આ કેમ કર્યું, આ કામ થઈ ગયું કે નહીં થઈ ગયું, એ ખડખડ ખડખડ બોલવામાં જ હોય, જવાબની તમને પડી જ ના હોય. દેટ ઇઝ વોટ ઇઝ હેપનિંગ વિથ યુ રાઈટ નાઉ, એઝ આઈ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ યોર ડિસ્ક્રિપ્શન. ઘણા ને થાય છે, તો તમે તમારે એક ને નહીં. મજાની વાત તો એ હતી, આઈફોન ઓલમોસ્ટ એવરીબોડી ઇઝ ટોકિંગ, સો ઇઝ વન્ડરિંગ એમ સાંભળે છે કોણ. એન્ડ યુ નો ટુ વિમેન ઇફ યુ સી ના, એ એક બોલશે પછી બીજી બોલશે, એટલે બીજી બોલવાનું બંધ રાખે ને એની રાહ જોઈએ, થાપ કરતી ત્રીજી ચાવી, ફર્સ્ટ વન વિલ સ્ટાર્ટ. સો ધેર ઇઝ અ લોટ ઓફ પ્રેશર ટુ ટોક ટોક એન્ડ ટોક, સો ઇટ્સ ઓનલી ફોર ધ સેક ઓફ ટોકિંગ, નોટ ફોર ધ સેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓર લિસનિંગ, યુ સી. સમટાઈમ્સ પ્રકૃતિ ઇઝ ઓપરેટિંગ ઇન ધેટ મોડ. હું રાઈટ રોંગમાં જતો નથી, પ્રકૃતિ ઇઝ ઓપરેટિંગ ઇન ધેટ મોડ. એટલે આપણે હવે આપણે જ્ઞાન થયું, આપણે પ્રકૃતિથી છૂટા પડ્યા, આપણે હવે આવો ફીડબેક મળ્યો હોય તો આપણે એના પર જાગૃતિ ફોકસ કરવાની કે ભાઈ લોકોની આવી ફરિયાદ છે, જોવા તો જો શું છે. મને સાંભળવાનું વધારે અને બોલવાનું ઓછું નક્કી કર. પ્રશ્ન નહીં પૂછાય ફગેટ ઇટ, ત્યારે બોલવાનું નહીં થાય ફગેટ ઇટ, પણ ખાલી હું સાંભળીશ. એ રિવર્સ પ્રેક્ટિસ કરવી પડે, એ રિવર્સ પ્રેક્ટિસ કરવી પડે. એ પ્રેક્ટિસ તમારી જેમ જેમ થશે ને, એમાં જે ઉતાવળ વાળો ભાગ હોય કે મારે એન્ઝાયટી વાળો ભાગ હોય કે મારું કહેવાનું રહી જશે, એ ભાગ ઓછો થશે. એ ઇટ વિલ કમ બાય એક્સપિરિયન્સ. કારણ કે છે ને, કોઈ વસ્તુ વ્યવસ્થિતની બહાર થવાની નથી. તમારી કેસેટ વાણીની જે ટેપ વાગવાની છે ને, એ તો વાગવાની જ છે. એ જાગૃતિ પૂર્વક તમે વગાડશો ને તો એ બધી નોર્માલિટી આવી જશે. આપણે હમણાં વાત કરી ને કે કીર્તન ભક્તિ કે વિધિ આપણે એવી રીતના બોલવાની છે કે આપણે આપણી વાણી સાંભળીએ. આઈ થિંક દેટ ઇઝ અ વન વેરી ગુડ સોલ્યુશન વિચ વિલ હેલ્પ યુ, એન્ડ એ બધાને હેલ્પ કરે એ વસ્તુ છે. આપણે આપણું બોલેલું સાંભળવાની પ્રેક્ટિસ કલ્ટિવેટ કરો. એટલે ડાયરેક્ટ કોન્વર્સેશનમાં જરા ફર્સ્ટ ઓર્ડર સ્ટ્રેટ અવે નહીં થાય, એટલે જે આપણે કીર્તન ભક્તિ બોલતા હોય, આપણે એકલાય બોલતા હોય ફોર એક્ઝામ્પલ, તો હું મારું બોલેલું સાંભળી શકું ને એવી રીતે મારું ફોકસ, મારો ઉપયોગ વાણી કરો, બોલાતી વાણી. Same thing with the or maybe pod also, you know. એટલે એ સ્કિલ ડેવલપ કરશો, એટલે એક પ્રકારની એક જાગૃતિ ફોકસ કરવાની છે, બીજું કંઈ લાંબુ નથી એમાં. એ જાગૃતિ ફોકસ કર્યા કરશો ને, એટલે આપણી વાણી આપણને સાંભળતા ભાવશે. એ પ્રેક્ટિસ કરતા કરતા ઇન વન પર્સન, એટલે સિંગલ આપણે હોય જયારે, પછી દેટ વિલ ધેન ડેવલપ ઇન ટુ ટુ પર્સન કોન્વર્સેશન. જયારે સામે બી વ્યક્તિ હોય એની સાથે વાત કરતા હો, તો તમે બોલતા હો ત્યારે તમારું બોલેલું પણ તમે સાંભળી શકો. જાગૃતિ એટલે ઉપયોગ એવો હોય કે આવશે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ અને બાય કોન્શિયસ પુરુષાર્થ ડિસિઝન. તમે કોન્શિયસ ડિસાઈડ કરશો કે આ મારે પુરુષાર્થ કરવો જ છે વાણી પર, તો જ પછી તમે યુ વિલ જયારે બી તમે બોલો ત્યારે તમારે આ લક્ષ્યમાં હોવું જોઈએ.
મારે ઉતાવળ કરવાની નથી બોલવા માટે, મારે મારી વાણી પર ધ્યાન રાખવાનું, ઉપયોગ રાખવાનો છે બસ. એટલે તમે પછી બોલશો ને તો ઉપયોગ બી રહેશે, તમારી વાણી બી સંભળાશે, અને આ જે છે ને મિસમેચ આખું જતું રહેશે, ઉતાવળ નો ભાગ આખો નીકળી જશે. બીકોઝ જયારે, અને સો વન ઓફ ધ અધર ટીપ્સ ટુ ડુ ધીસ, વાણી પર, પોતાના વાણી પર બોલવાનો બધો ઉપયોગ રાખવાનો, એના વન ઓફ ધ વેસ ટુ એનહેન્સ, એટલે આને રૂપકમાં લાવવા માટે આને એક વસ્તુ કરાય કે મેક અ ઇન્ટેન્શનલ ડિસિઝન ટુ સ્પીક સ્લોલી. સ્પીક સ્લોલી, તમે એક ઇન્ટેન્શનલ ડિસિઝન લો કે હું જે બોલું છું એનાથી સ્લોલી બોલીશ, કોન્શિયસ ડિસિઝન. એટલે તમારી ઓટોમેટિક જાગૃતિ તમારી વાણી પર આવી જ જશે. ઓકે, બીકોઝ નક્કી કરેલું છે એટલે. હા હા, ઓકે. એટલે એનાથી શું થશે કે વાણી પર એ પ્રેક્ટિસ દ્વારા થોડીક વાર રહેશે, થોડીક વાર નહીં રહે, ઇટ બી અ મિક્સ્ડ બેગ ઇનિશિયલી, પણ એમ કરતા કરતા વધશે, અને એમ કરતા કરતા પોતાની વાણી સાંભળતા થશું ને, એટલે પછી આ જે ઓલો એન્ઝાયટી વાળો ભાગ છે રહી જશે, ભૂલાઈ જશે, ભૂલાઈ જાય તો ભૂલાય, કારણ કે આ મન વચન કાળ ડિસ્ચાર્જ થવાનું જ છે, તો એના ટાઈમે થશે. સો ફોરગેટ ઇટ, ડોન્ટ બી પેનિકી, પણ પોતાની વાણી પર ઉપયોગ રહેશે તો એ વાણીની શુદ્ધ નિર્જરા થશે. કારણ કે છેવટે આપણો શુદ્ધ ઉપયોગની જે વાત હમણાં આપણે સ્ટાર્ટિંગમાં કરી, એ ઇટ લીડ્સ ટુ ધેટ ને. છેવટે શુદ્ધ ઉપયોગ એટલે મન વચન કાયના જ્ઞાતા દ્રષ્ટા રહેવાની વાત આવી, ત્યારે જ પરમાણુ આખા શરીરના નિર્જરા થશે. એટલે મનના વિચારો બી જોવાના છૂટા રહીને, એવી રીતે આ બોલાતી વાણીને બી છૂટા રહીને જોવાનું, અને કાયાને છૂટા રહીને જોવાનું. ભાઈ આ ચા બનાવે છે, રસોઈ કરે છે, ઘરનું કામ કરે છે, કે બહાર શોપિંગ કરે છે, વોટ એવર, કમ બાય પ્રેક્ટિસ અને પાર્ટસ એન્ડ પીસીસમાં ધીમે ધીમે બિલ્ડઅપ થશે. પણ પછી એમાંથી બહાર નીકળ્યા કે પાછો આવી જશે, તમે કાઉન્ટર પર જાઓ પૈસા ભરવા માટે, ત્યાં પાછું શુદ્ધાત્મા ને બધો ઉપયોગ આવી જશે, કારણ કે ત્યાં ડિસિઝન મેકિંગ નથી. એટલે એ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ ફેક્ટર્સ, એટલે આ તો કાયાનું કેવી રીતનું જોવાનું મેં કીધું છૂટા રહીને. એવી રીતે તમારો જે પોઈન્ટ હતો ઓરિજિનલ, કે વાણી પર કેવી રીતે એ કોન્શિયસ ડિસિઝન બાય પ્રેક્ટિસ પોતાની વાણી બોલતા બોલતા સાંભળે, આ બે આવશે ને, એટલે એટલે પછી અંતરવાચા અને એઝ વેલ એઝ ધ મનના લેવલના વિચારો, એના પર બી જ્ઞાતા દ્રષ્ટા વાળો ભાગ પછી એમર્જ થશે. એટલે જાગૃતિ એટલી શાર્પ થશે કે ત્યાં બી આપણે જોઈ શકશું કે મન ઇઝ ઓપરેટિંગ, બુદ્ધિ ઇઝ ઓપરેટિંગ, ચિત્ત ભટકે છે, શું થઈ રહ્યું છે. એટલે એ અવેરનેસ ક્રિએટ કરવાની છે. સી વી આર ટોટલી, મન વચન કાળ ધડાધડ કામ કરે છે, પણ એમાં આપણી જાગૃતિ જ નથી. આ શું બોલે છે, શું કરે છે, એ આપણે થોડુંક ચેન્જ કરીને આમાં લાવવાનું. નાતા દ્રષ્ટા સરસ, કે મને એમ જ લાગતું હતું કે આ મારી જે પ્રગતિ છે ને એમાં મને આ થોડીક રૂકાવટ જેવું લાગે છે, તો એમ મારી રીતના પ્રયત્ન કરતી હતી પણ એમાં કઈ મને બહુ ઓલી મળતી નથી. એટલે આ સરસ બહુ તમે. હા, અને હું એક જનરલ વાત કરું, બધા માટે કોમન વસ્તુ છે, કે આપણે ક્યાંય બી આપણા વ્યક્તિગત વિકાસમાં અટકેલા હોય મોક્ષ માર્ગના આગળ વધવાના ઓલામાં, તો દાદા ભગવાનને પ્રાર્થના કરી જોઈએ. દાદા ભગવાન, અહીંયા અટકેલો છું, મને આમાંથી રસ્તો બતાવજો. એ રીતે રોજ આપણી અરજી જાય ને, તો કુદરત પછી અથવા એ નિમિત્ત મોકલશે જે આનો તમને ફોડ આપશે કે ઉપાય બતાવશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે છેલ્લો ક્વેશ્ચન છે મંજુબેન નો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, પેલું એક આ સિમંદર સ્વામી નો જળહળ દીવો છે ને, એમાં પેલી લીટી આવે છે, કોટી કોટી કિરણે નયના ઝીલો, એ જાણવું હતું. કોટી કોટી કિરણે નયના ઝીલો એટલે શું કહેવા માંગે છે? બોલો દીપકભાઈ. લેટ મી ગેટ ફર્સ્ટ. હા હા, સિમંદર સ્વામી નો જળહળ તો દીપો, કોટી કોટી કિરણે નયના ઝીલો, ઝીલો નયના ઝીલો, એટલે એમનો જે જ્ઞાન પ્રકાશ છે, કોટી કોટી કિરણ વાળો એમનો જે જ્ઞાન પ્રકાશ, કેવળ જ્ઞાન પ્રકાશ, એને આપણી દ્રષ્ટિથી
ઝીલી લેવાનું છે કે ત્યાં આપણા દર્શન થશે ને એમના આપણને ત્યારે આવું થવાનું છે. એમના એમના એ દિવ્ય જ્ઞાનના કારણે પરિણામેલું જ્ઞાનના કારણે આપણું એ આવરણ કે વીલ આવરણ પડી જશે, પડદો પડી જશે અને આપણી એ દ્રષ્ટિ એમની દ્રષ્ટિ જોડે એક થઈ જશે. આવરણ છે આપણું એ દર્શન થતા જ એક કોટી કિરણ એટલે કેવળ જ્ઞાનનો જે પ્રકાશ છે તે આખો આપણા એમનો પ્રકાશ જોતા જ આપણું એ ડ્રોપ થઈ જશે આવરણ અને આપણી દ્રષ્ટિ એમની દ્રષ્ટિ જોડે એક થઈ જશે. એટલે એ દર્શન થતા જ કેવળ જ્ઞાન આપણે બુદ્ધિ નો ભાગ જે છે આપણો એ વિપરીત બુદ્ધિ નો ભાગ આપણે અમુક વાર આ જ્ઞાન માં આગળ વધવામાં બાધક બનતો હોય છે. આપણે ઇમોશનલ થઈ જાય, અરે આટલું નુકસાન થઈ ગયું હવે શું થશે કેમ થશે, એ આપણે આવું થાય તો સમજવાનું કે આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે, સેન્સિટિવ કરી નાખે માણસને, રગવાડ રગવાડ કરી નાખે, આટલું ટાઈમ થઈ ગયો આપણે લેટ થઈ જશે ઇમોશનલ. પછી એ આપણને સ્વચ્છંદ બી કરાવે, 3 વાગે કીધું છે 3:15 દવા લે તો શું થઈ ગયું, પોતાનું ડાપણ જાણે ત્યાં રેડિયા જ કરે, વણ માગી સલાહ આપે, કોઈ પૂછ્યું ના હોય ને કોઈ સલાહ આપ્યા કરે. પછી આ તારું ઘર આ મારું ઘર આ તમારું આ મારું એ જે ભેદવાળો ભાગ છે એ બુદ્ધિ બતાવતી હોય છે. પછી આ બુદ્ધિ હોય તો પછી કપટ બી શીખવાડે, આપણે આમ નહીં ને આપણે આમ વાત કરીશું, ભલે આપણે આટલામાં ખરીદી કરી હોય પણ આપણે આટલામાં જ કરશું. એટલે બુદ્ધિથી કપટ થાય, બુદ્ધિથી વિપરીત બુદ્ધિથી અંતરાય પણ પડે. એક જણ બીજાને દાન આપવાનો વિચાર આવે તો આપણે અરે ત્યાં આપીશ નહીં, ત્યાં પૈસા ચાલી નાખે છે, એટલે પણ તને પૂછ્યું નથી પૂછ્યું, વધારે શું કામ તું બ્રેક મારે છે. એટલે અંતરાય તો અનેક પ્રકારના છે પણ આ તો બહુ બ્રીફ ટાઈમ 5 મિનિટ છે ને એટલે શોર્ટમાં કહું છું કે બુદ્ધિ અંતરાય પાડે, એટિકેટ રખાવે, આમ બોલાય નામ ના બોલાય, એનો આપણી સહજતા તોડી નાખે, મશ્કરી કરાવે, વધારે બુદ્ધિવાળો હોય ને તો ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે. એટલે એ બી એક વિપરીત બુદ્ધિનું બહુ મોટું એક દેખાય. ગેરલાભ ઉઠાવે, એક્સપ્લોઇટ કરે, આ જે રિજનો હોય એને બધા પૈસા લોન કર્યા હોય પછી વ્યાજમાંથી વ્યાજ ચૂસ્યા કરે, એ બુદ્ધિનો દુરુપયોગ. એટલે આ આવું કંઈક આ બધું ના થાય, એમાંથી કોઈ પાર્ટસ એન્ડ પીસીસમાં કામ થાય તો આપણે સમજવાનું આપણી વિપરીત બુદ્ધિ ઓપરેટ થઈ રહી છે અને એની સામે જેટલું જેટલું આપણે આજ્ઞા પાડીએ છીએ, જેટલું જેટલું આપણું આ જ્ઞાન સમજી રહ્યા છે જેમાં વાતો કરીને ભોગવે તેની ભૂલ ને એવું બધું, એટલાથી બુદ્ધિ સમ્યક થઈ રહી છે એટલે સવડી થઈ રહી છે. એ આ બુદ્ધિનો બેઝિક ફંક્શન શું છે? બેઝિક ફંક્શન નફો અને નુકસાન બતાવવું, પ્રાઇમરી. એટલે નફો નુકસાન બતાવે, પછી ગુડ બેડ બતાવે. દૂધી લેવા જાય તો ભાઈ આ તાજી છે કૂણી છે કેવી છે આમ નથ મારીને જોવે, ભીંડો તોડીને જોવે. એટલે નફો નુકસાન એનાલિસિસ કરે, ગુડ બેડ અને ફાઇનલી ડિસિઝન મેકિંગ એ નિર્ણય લેવાનો ભાગ કરે. એટલે બુદ્ધિ કોઈની સારી હોય ચોખ્ખી હોય તો ફટાફટ ડિસિઝન લઈ શકે, એની બુદ્ધિ જરા કોલું હોય તો ડિસાઈડ લેવામાં થોડુંક ડિસિઝન લેવામાં મુશ્કેલી પડે. એટલે આ જે બેઝિક ફંક્શન છે એટલે સંસાર પક્ષનું જયારે પ્રોફિટ એન્ડ લોસ બતાવે છે તો એ વિપરીત બુદ્ધિ કહેવાય, કારણ કે સંસારની બહાર નીકળવા ના દે, સંસારનું નુકસાન થવા જ ના દે. અને આ જ્ઞાન સમજતા આજ્ઞા સમજતા શું થાય છે કે એ બુદ્ધિ હવે સમ્યક થાય છે, હવે નક્કી કરે છે મન વચન કાયથી કોઈને દુઃખ ના હોય, હવે નક્કી કરે છે હવે મોક્ષે જ જવું છે, હવે કોઈ વિનાશી ચીજ ખપતી નથી. એ સમજ જેમ જેમ વધે એમ બુદ્ધિ આપણી આજે વિપરીત લાવેલા છીએ એ હવે સમ્યક થઈ રહી છે, જ્ઞાનીના જ્ઞાનના પરિચયથી સમ્યક થઈ રહી છે. અને એ સમ્યક થતા થતા પછી આપણે અભૂત દશાએ જશું. પછી જેમ જેમ સમ્યક થાય એટલે અહંકાર કશાયો ધીમે ધીમે મંદ થાય, ક્રોધમાનમાં એલો ઓછા થાય, પછી ડિસ્ચાર્જ અહંકાર બી ઓગળતો ઓછો થઈ જાય. એટલે ડિસ્ચાર્જ અહંકાર ઓગળે એટલે ઓટોમેટિકલી બુદ્ધિ ઓગળે, કારણ કે બુદ્ધિ એ આત્માનો પ્રકાશ પણ અહંકારના માધ્યમ થ્રુ આવતો પ્રકાશ છે. એટલે જેમ જેમ આપણો અહંકાર બી ઓગળે એમ બુદ્ધિ બી ઓગળે અને આત્માનો ડિરેક્ટ પ્રકાશ. દાદા કે ને અમે અભૂત છે, અભૂત એટલે શું, એમને બુદ્ધિ છે જ નહીં એટલે ડાયરેક્ટ આત્માનો પ્રકાશ કયો, પ્રજ્ઞા કયો, જે કહેવાય. અને બીજું એક સ્લાઇટલી જાણવા માટે બહુ સરસ પોઈન્ટ કીધું છે કે વ્યવહાર ચલાવવા માટે
જે આ મન વચન કાયા શરીર છે, શરીર ચલાવવાને શરીરથી થતો વ્યવહાર કરવા માટે જેટલા બુદ્ધિની જરૂર છે એટલું તો આ પ્રકૃતિમાં વર્ણાયેલું હોય જ, અને એ એની મેતે એટલું કામ કરશે જ. અમને લાગે બુદ્ધિને હવે તો કામ કેવી રીતે કરશું, વ્યવહાર કેવી રીતે થશે, તો કે ના, આ શરીર એ ઇનબિલ્ટ કે ભાઈ આ શાક બરાબર છે નથી, આ ચડેલું છે નથી ચડેલું, એટલું જે ફંક્શનલ જે જરૂરી છે જાણવા માટે એટલી બુદ્ધિ તો ઓપરેટ કરશે જ. પણ જે વધારાની બુદ્ધિ છે, સેન્સિટિવ, ઇમોશનલ, કપટ, આ તે, એ વાત પર એને આપણે છેદવાની છે કે એના સામે પુરુષાર્થ જાગૃતિનો રાખવાનો. એટલે એટલે વ્યવહાર તો ટોપમોસ્ટ ચાલશે, અને જેમ જેમ આપણી આ બુદ્ધિનો ભાગ ઓછો થશે, જ્ઞાન સમજતા સમજતા સમ્યક થશે, સમ્યક થશે એટલે અહંકાર ડાઉન જશે, અને અહંકાર ડાઉન જશે એટલે બુદ્ધિ ડાઉન જશે, અને બુદ્ધિ ડાઉન જશે એટલે પછી ઓટોમેટિક ફૂલ પ્રજ્ઞા કામ કરશે, ફૂલ જાગૃતિ કામ કરશે, અને આજ્ઞા પાડવીની પણ પડાતી જશે, જ્ઞાતા દ્રષ્ટાનો ભાગ બી ચાલુ થઈ જશે, બધું ચાલુ થઈ જશે. એટલે બાધકતા જે બુદ્ધિની જે છે, વિપરીત બુદ્ધિની, એ આ રીતે સમ્યક થશે, અને પછી અબુદ્ધ દશાએ આપણે જશું, અને પછી મુક્તિના દશાએ આપણે જશું. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા જય સચિદ, જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો જય સચિદ. હા હવે સરસ વાત કરી તમે લઘુતા ભાવની, લઘુત્તમ ભાવની. ગીતાબેન સાથેના જે પ્રશ્નના જવાબમાં જે વાત નીકળી 15 મિનિટ 16-17 મિનિટ, બહુ સરસ મજાની, આખી વારંવાર સંભળાય અને બહુ જ ડેવલપમેન્ટ થાય એવી વાત, આખી વ્યવહારમાં જે આપણે રાખવાનું છે એની વાત, બહુ સરસ અદ્ભુત વાત થઈ. હવે એ વાત ઉપરથી થોડું વધારે તમે પ્રકાશ પાડો એના માટેનો આ એક પ્રશ્ન છે લઘુત્તમ ભાવ ઉપર. થોડા 10-15 દિવસ પહેલા એક ઘટના એવી બની કે મારા પપ્પાના કાકી અમારા ગામડે આવેલા, હવે એમને એક મરણ પ્રસંગે આવવાનું થયેલું, એટલે એક્સિડન્ટલી એ પડી ગયા અને એમનો હાથ ભાગી ગયો, એટલે ત્યાંથી ફોન આવ્યો, એટલે અમારી એ નૈતિક ફરજ હતી અને એ રીતે અમે એમને અહીં લાવ્યા મહેસાણા. ટ્રીટમેન્ટની ઇનિશિયલ અમે કરાવી દીધી, પણ મેજર ક્રેક હતી, એટલે અમારે સીધું મારા કુટુંબમાં કાકા જે છે એમને જણાવવું પડ્યું, અને જણાવ્યું તો એમનો કોઈ રિસ્પોન્સ આવ્યો નહીં. 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક, અને 6 કલાક પછી જ્યારે ફોન એમનો આવ્યો ત્યારે હું તો એમનો ભત્રીજો છું કુટુંબમાં, એટલે મને મારાથી રહેવાયું નહીં, એટલે હું બહુ બોલ્યો એમને, એ તમારી મધર છે, અમારી ઇનિશિયલ ફરજ તો અમે પૂરી કરી, તો તમે યાર આ આ કેવી રીતે ચાલે નહીં યાર, તમારે આવી જવું જોઈએ, તમારે ડિસિઝન તમારે લેવાનું હોય. તો આવા જે પ્રસંગો બનતા હોય છે સાહેબ, ત્યારે આપણાથી આ રીતે થઈ જતું હોય છે, ઉકળાટ થઈ જતો હોય છે, અને કેટલીક વખત આપણે બોલી જતા હોઈએ છીએ. એવા ઘણા બધા પ્રસંગો આ તમે જે વાત કરી એના ઉપરથી મારા સામે આવ્યા, તો એમાં લઘુત્તમ ભાવ આપણો રહે એના માટે થોડો પ્રકાશ પાડો. હા આમાં કેવું છે કે આ જે બોલાઈ જાય છે ને એમાં 2-3 વસ્તુઓ કામ કરે છે. એક તો આપણું પોતાપણું, આપણી અપેક્ષા છે કે આનું ફરજ છે એમને આવી જવું જોઈએ કેલાવવા, હા એ જે આપણી અપેક્ષા છે ને એ એને લીધે આપણે ઉભરો નીકળી જાય છે, એટલે વાણીમાં વ્યક્ત થઈ જાય છે, બરાબર. હા આપણું ટાઈમ એનર્જી બગડે છે, એટલે એ કસાયની દ્રષ્ટિ જોઈએ તો એ ભાગ, લોભનો ભાગ થોડોક આપણે ઓલું કામ કરી જાય છે. અંતસ્કરણની દ્રષ્ટિ જોઈએ તો બુદ્ધિ, વિપરીત બુદ્ધિ કામ કરી જાય છે કે એની ફરજ છે ને એની મધર છે ને મારે કેટલું કરવાનું હોય, નફો નુકસાન બતાવે છે ને. એટલે આ પ્રકૃતિના અલગ અલગ પાસા કામ કરે છે, અને એક શબ્દમાં કેવું હોય તો પોતાપણું છે, એક્સપેક્ટેશન છે ને આપણી, એટલે ત્યાં આપણું જ્ઞાન ક્યાં કાચું પડ્યું કે આપણે આ ફાઇલ આવી અને હવે આપણે પૂછાયું છતાં એ જવાબ આપતા નથી, આપણે પૂછાયું છતાં એ જવાબ આપતા નથી, એટલે હવે ચાલો હવે આપણે ફરજિયાત આપણા પર આ જવાબદારી આવેલી છે, એટલે આપણે ત્યાં વ્યવસ્થિત સમજી જવાનું કે વ્યવસ્થિત આવું છે અને આપણા માટે આ ફાઇલ આવી છે, હવે આપણે નિકાલ કરો જેટલું થાય એટલું,
હવે એ એ જો તમને સમજાઈ જાય કે આ ફાઇલ મે વ્યવસ્થિત છે એટલે પછી છે ને તમે ફોલો અપ ફોન નો લેશો એ જવાબ આપશે ત્યારે તમે એને વાત બી કરશો પણ તમારો જે ઉભરો હતો અને આક્રોશ હતો એ આખો આક્રોશ નો ભાગ નહીં આવે કારણ કે એ સામેનો વ્યક્તિ નિમિત્ત છે અને તમારા ભાગે આ ભોગવટાનું એક સ્વરૂપ છે એટલે તમે ભોગવટાના સ્વરૂપ ને વ્યવહાર થી લઈ લેશો ને એટલે એ આખું આવી જશે અને લઘુ ભાગ ક્યાં આવે અહંકાર નો ભાગ કે જેના પાસે સેવા ભાવની વૃત્તિ હોય બરાબર રસાઈને પણ આપવાની વૃત્તિ હોય મેળવવાની વૃત્તિ ના હોય એટલે વ્યવહારમાં એ લઘુ ભાવ એટલે અહંકાર ડાઉન જવો એટલે અહંકાર ડાઉન જવો એટલે મારું ઘસાઈ ગયું અને આ ના એ ત્યાં આગળ લઘુ ભાવ અરે વાહ અદ્ભુત વાત બરાબર છે લઘુ ભાવ ત્યાં આગળ રહેલો છે આખો એ લઘુ ભાવ મારી અંદર કેળવાયેલો હોય અને એને અને આ રીતે જ થશે આ રીતે પ્રસંગમાં આ પ્રકૃતિ ઉછળી એમાં અહંકાર ઉછળે બુદ્ધિ ઉછળી એ આપણે ઓબ્ઝર્વ કરશું પછી કયું વાપરવું એ શોધી કરી અને ત્યાં જ્ઞાન મૂકશો એટલે બીજી વાર તમારે આવું કઈ થાય તો તમારે તરત આ જ્ઞાન વાપરવાનું કયું જ્ઞાન વાપરવાનું એ તમને ખ્યાલ આવી જશે ચાલો ફાઇલ આવી નિકાલ કરો મોક્ષે જવું હોય તો બધા હિસાબ તૂટે કરો સેવા તો બહુ મોટી વસ્તુ કહેવાય આપણે સેવાનું ફળ તો બહુ વ્યવહારમાં આનંદ જ આપે એટલે અકળાવવાની જરૂર નથી ઇટ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઈઝ નોટ અ હેડેક અત્યારે એને માથામાં દુખાવો આમાં જે છે પણ ના ઓ સેવા તો બહુ સારું કહેવાય તો હેલ્પિંગ વસ્તુ છે પેલા એ વાત સાચી સાહેબ તમારી બહુ અદભુત વાત છે આ વારંવાર આ ક્લિપિંગ સાંભળાવી છે વારંવાર બહુ જબરજસ્ત ડેવલપમેન્ટ વાળી વાત છે આ પણ હવે એ પછીનું જે આપણે છે દાખલા તરીકે ડિસિઝન આપણે લઈશું લઈ લઉં છું હું અને કઈક કાલ ઉઠીને કઈક થાય છે મેજર ઓપરેશન છે તો ડિસિઝન એમના દીકરાઓને લેવાનું છે તો એ વખતે જે એલિગેશન આવે છે એનો એક ડર આપણને હોય જો હું તમને સમજાવી દઉં એમાં ડર તો બરાબર છે રે પણ તમારે તમારે બનતા પ્રયત્ન બેસ્ટ કરવાના એટલે ત્યાં ચોથી આજ્ઞા તમે ઇન્સ્ટન્ટેનિયસલી મૂકો ને તો આ બધા પઝલ એકદમ ઝીરો થઈ જાય ફાઇલ છે સંભાવે નિકાલ એટલે એક વાર બે વાર ચાર ભાવ વિતરાગ ભાવે ફોન કર્યા કરો છતાં રિસ્પોન્સ ના આવે તો ડિસિઝન લઈ લેવું પડે તો લઈ લેવું પડે ઇફ ઇટ ઇઝ રોંગ આપણો પાપનો ઉદય હશે તો એ સાંભળવાનું આવશે પાપનો ઉદય નહીં હોય તો સાંભળવાનું નહીં આવે એટલે નિર્ભય થઈને વિતરાગ ભાવે આજ્ઞાએ કરીને નિકાલ કરશો ને અસર નહીં થાય રોંગ ડિસિઝન આવશે સફરિંગ આવશે સાંભળવાનું આવશે તોય તમને વાંધો નહીં આવે કારણ કે તમે આજ્ઞાપૂર્વક કરેલી વસ્તુ છે અને આવશે તો પછી આગળની જાગૃતિ હાજર રહેશે કે ભાઈ ઓ ફાઇલ નંબર એક એટલે તમારું નામ કહેવાનું જો તારો આ હિસાબ આવ્યો તારો જમા થઈ ગયો તે બેસ્ટ કર્યું છતાં તને ડફડા પડ્યા એ તો આપણા મહાત્મા સેવાભાઈ મહાત્માને રોજનું કાર્યક્રમ છે સેવા કરો અને માર ખાવાના સેવા કરો અને માર ખાવાના એટલે માર ખાઈને સેવા કરવી પડે એટલે આ વિતરાગ વિજ્ઞાન બધી રીતે સમજવા જેવું છે કે સાલું વિતરાગ રહેવું કેવી રીતે વ્યવહારનો નિકાલ કઈ રીતે કરો આ બુદ્ધિ આપણને બ્લોક કરી દે રોંગ ડિસિઝન આવશે તો મારે આ સાંભળવું બધું જનરલી જુઓ તમે તો આમ શુદ્ધાત્મા છું પણ ભાઈ વ્યવહાર છે પેલો એ જે તમે આજે વાત કરી ને સાહેબ અદભુત વાત સાહેબ દ્રઢ થઈ ગઈ સાહેબ ના એટલે આ દાદાનું જો અક્રમ વિજ્ઞાનના પ્રણેતા દાદા ભગવાન છે એટલે એમના એમને આ બધું કાઢેલું છે કે તંતુ નિશ્ચય દ્રષ્ટિથી આ અને વ્યવહાર દ્રષ્ટિથી આ અને લઘુત્તમ ભાવ અને ગુરુત્તમ એટલે એમના વ્યૂ પોઈન્ટ થી જ આપણે આગળ ચાલવાનું છે એમાં પ્રણેત માર્ગના કોન્સેપ્ટ ના નાખી શકાય એ અક્રમ છે એટલે અક્રમની રીતે જ ચાલવું પડે પછી બરાબર અદભુત સાહેબ જય સચિદાનંદ હવે આપણો એક્સપિરિયન્સ ટાઈમ થઈ ગયો છે અને એક રિક્વેસ્ટ આવી છે નેક્સ્ટ ટાઈમ યુ કમ ધે વોન્ટ બુદ્ધિ નો ટોપિક લે પાછો કરવો છે હા ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે બુદ્ધિ પર લઈશું ઓકે યે ઓકે દીપકાજી ટાઈમ ફોર પછી પુનિતાજી સાંભળીશું જય સચ્ચિદાનંદ આપણા બહુ પેલા કે ને વેટરન જેવું કે ને ઝૂમ ના રેગ્યુલર એટેન્ડી છે અને જૂના મહાત્મા છે આપણને એમનો અનુભવ જણાવશે આજે ચાલો સાંભળીએ અરવિંદભાઈ ઠક્કર
बरोड़ा थी। जय सच्चिदानंद। अरविंद भाई अनम्यूट कर दो। ओके सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपकानंद जी संभलाय छे। हां बिल्कुल बिल्कुल एकदम। श्री श्रीमद धर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार। वात्सल्य मूर्ति दादा भगवान ने नमस्कार नमस्कार नमस्कार। सिलवंत आप्तपुत्रों ने नमस्कार नमस्कार नमस्कार। सर्वे संकेतधारी महात्माओं ने नमस्कार नमस्कार नमस्कार। आजे हूँ आपने मारो थोड़ो अनुभव कहू छु। दादा केवी रीते मने मळ्या अने दादाए मने केवी रीते उचकी लीधो केटली मदद करी ए हूँ आपने जणावीश। दादा मने 1983 मां केवड़िया कॉलोनी अपना एस एम पटेल मोटा भागना महात्मा ओळखे छे अने त्यां पधारेला। आम दादानी वातो थोड़ी घणी सांभळेली, खास कई दादा विषे मने जाण नहोती। हवे जरा थोड़ुं ए सब करवा भी जाऊं तो अने हवे हवे दादानो सत्संग गोठवायेलो केवड़ियामां अतिथि गृहमां। आ एनी कई मने जाण नहोती, पण जनरली अमे अमारा साहेब साथे ज साइट पर जता एटले एज युजुअल गाड़ी आवी साहेब बैठा एटले साहेब के छे अहीं दादा भगवान नो सत्संग छे एम के। अने एम के जैन धर्म नो वधारे माने छे एम के, तो आपणे जईशुं सांभळवा। मैं कहूँ चालो वांधो नथी, साइट पर तके पछी जईए आपणे सत्संग पूरो थाय एटले। एटले अमे अतिथि गृहमां गया, त्यां बैठा 5-10 मिनिटमां दादा ने लईने 5-6 जणा ઊંચકીને દાદાને ખુરશીમાં જે રીતે ઊંચકી એ રીતે અંદર પધાર્યા। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલતા બોલતા મીનવાઇલ ત્યાં મને તો એમ હતું કે આ વ્યાખ્યાન જેવું હશે દાદાનું, આપણે સાંભળીશું ને પછી જઈશું। તો આ લોકોએ ત્યાં કાગળની કાપલીઓ આપવા માંડી બધાને કે ભાઈ જેને જે પ્રશ્ન પૂછવો હોય એ પૂછો। હવે બધાએ પ્રશ્ન લખવા માંડ્યા, મારા હાથમાં બી એક કાગળ હતો, શું લખવું એ તો મેં કંઈ વિચારેલું નહીં, પણ એક પ્રશ્ન મારા અંદરથી નીકળ્યો અને મારે લખાઈ ગયો કે મન શું છે અને મનને કંટ્રોલ કરવાના ઉપાયો બતાવશો। આવો પ્રશ્ન મારો થયો। હવે આ મેં ક્યારેય સપનામાંય વિચાર્યું નહોતું એવો કંઈક પ્રશ્ન અંદરથી નીકળ્યો। એટલે દાદાએ તો બધાના પ્રશ્ન વન બાય વન લેવા મળ્યા અને એટલી સરસ વાણી અને બિલકુલ આમ સોંસરી ઉતરી જાય અંદર એવી વાણી, ગજબના પુરુષ છે આ તો એવું લાગ્યું। હવે જ્યારે મારો પ્રશ્ન આવ્યો એટલે દાદાએ વાંચ્યો કે મન શું છે, આ કોનો પ્રશ્ન છે, દાદાએ કીધું। હવે મને આશ્ચર્ય થયું, કારણ કે એ પહેલાના પ્રશ્નમાં કોઈને કંઈ આવું કહેલું નહીં, એટલે મેં આશ્ચર્ય થયું પણ છતાંય હાથ ઊંચો કર્યો, ઊભો થયો, દાદાને આમ કર્યું। એટલે દાદાએ કીધું મન એ ફિઝિકલ છે પણ એનો ફોટો ના પડે, અને અહીંયા આમ આંગળી કરીને અહીંથી 2.5 ઇંચ અંદર આવેલું મન છે એ સ્થૂળ મન છે અને સૂક્ષ્મ મન એ હૃદયમાં રહેલું છે। ગજબની વાત કરી। પછી આગળ વાંચ્યું દાદાએ કે મનને કંટ્રોલ કરવાના ઉપાયો શું, એટલે મારી બાજુ દાદાએ જોયું, મારી
બહુ દૂર નહોતા એટલે મારે એમની નજર એક થઈ એટલે દાદાએ મને કીધું કે આ હું તમને પછીથી સમજાવીશ. આમ હાથ કર્યો એટલે હું બેસી ગયો. હવે પછી શું બન્યું કે અમે તો સાઈટ પર જવાના હતા એટલે નીકળી ગયા. સત્સંગ પૂરો થયો એટલે દાદા ગયા. એટલે પછી તો સાઈટ પર બીજે દિવસે અમારા ચીફ એન્જિનિયરની વિઝિટ હતી એટલે એની બી તૈયારીઓ હતી અને બીજે દિવસે સવારે સાઈટ પર જવાનું હતું. હવે મને ખબર નહીં કે તે દિવસે જ્ઞાનવિધિ છે અને સાઈટની વિઝિટ છે ચીફ એન્જિનિયરની એટલે અમારે તો ગયા સાઈટ પર કારણ કે એ છોડાય એવું નહોતું અને આમાં મારી બી જવાબદારી ઘણી હતી એટલે સાઈટ પર ગયા. આ રીતે એ જ્ઞાનવિધિ હું ચૂકી ગયો. ત્યાર પછી તો કોણ જાણે 10 વર્ષનો સમય નીકળી ગયો દાદાને મળવામાં. એટલો મોટો કોઈ અંતરાય હશે જે મને આજે બી અફસોસ એમાં થાય છે કે આ જ્ઞાનવિધિ જો દાદા પાસે મળી ગઈ હોત તો ઘણું સારું થાત, મને ઘણો લાભ થાત. પણ દાદાની અસીમ કૃપા જુઓ, દાદાએ કેટલી મદદ મને કરી, ઘણી મદદ કરી. 10 વર્ષ પછી એટલે કે 93માં મારી ટ્રાન્સફર વડોદરા થઈ. એટલે જોકે મેં બી રિક્વેસ્ટ કરેલી એટલે ટ્રાન્સફર થઈ અને મારું ડિવિઝનમાં પોસ્ટિંગ થયું. હવે દાદા શું કરે છે એ જુઓ. એ જ જગ્યા એ જ્યાં માં પોસ્ટિંગ થયું એ જ રૂમમાં દીપક મહેતા, આપણા કેસી મહેતા સાહેબના સન પણ બેસતા, એમની સાથે જ મારે બેસવાનું થયું. આમ દાદાના આ ખાસ સેવા કરતા એ બધું કંઈ જ ખબર નહીં. પહેલી જ વાર મળ્યા અમે. પછી દીપક ભાઈની સાથે બેસવાનું થયું એટલે આમ કોઈ દિવસ દાદાની વાત એ કરતા નહીં ત્યાં ઓફિસમાં ક્યારેય નહીં. પણ આવી બહારથી મને જાણવા મળ્યું કે આ દીપકભાઈ તો દાદાને ખૂબ સેવા કરી છે, છેલ્લા અંતિમ સમયે પણ તેઓ હાજર હતા. આ બધું જાણવા મળ્યું એટલે થોડું ઘણું પૂછીએ તો અમુક જવાબ આપે, બાકી જવાબ આપે નહીં. એટલે એમને પછી મેં વાત કરી કે હું આ રીતે દાદાને મળેલો અને જ્ઞાનવિધિ હું ચૂકી ગયો છું, હવે મારે જ્ઞાન લેવું છે તો શું કરું. તો કે તમને હું જ્ઞાનવિધિ હશે ત્યારે જણાવીશ. એટલે મને 1996માં જ્ઞાનનો યોગ થયો. હવે જ્ઞાનવિધિ પહેલાં મેં એમને તે દિવસે પૂછ્યું કે દીપક આ જ્ઞાનવિધિમાં શું કરાવે, તો કે તમે બેસો તો ખરા, જે બોલાવે બોલવાનું. અને મેં કહું પછી, તો કે તમને ગધેડામાંય ભગવાન દેખાશે. વાહ, સરસ, બહુ સરસ યાર, આવું તો ક્યારેય સાંભળ્યું નહોતું. એટલે બહુ આમ લાંબુ છણાવટ નહીં કરેલી હમણાં અને જ્ઞાનવિધિ થઈ ગઈ. હવે જ્ઞાનવિધિ 9/1996ના રોજ સુથારવાડી કારેલીબાગ થઈ. પછી બીજે દિવસે આમ તો જનરલી બપોરે સુવાની હેબિટ નહીં, કારણ કે સર્વિસના હિસાબે સુવાનું તો મળે જ નહીં. પણ બપોરે બીજે દિવસે રવિવાર હતો, જમીને હું સામાન્ય સોફા ઉપર આડો પડેલો. આખી રાત તો મારી બહુ શાંતિથી ગઈ, બહુ એકદમ નીરવ શાંતિ, ઊંઘ પણ બહુ સરસ આવી ગઈ. પણ થોડું અંદર એમ રહ્યું કે હું પેલી દાદાની પાસે જો જ્ઞાનવિધિ લીધી હોત તો મને બધા ઘણા બધા વાક્યો બી જે દાદાએ બોલાયા કરું દાદાજીએ એ યાદ રહેલા. આમ વિચારતો સોફા ઉપર લંબાવ્યું હતું અને આંખ નીચાઈ ગઈ. હવે દાદા શું કળા કરે છે એ જુઓ. દાદા એ આંખ નીચાઈ ગઈ એટલે મને સ્વપ્નમાં ઉપરથી આમ આવતા હોય એવા જણાયું અને થોડે દૂર રોકાઈ ગયા.
અને એમના જમણા અંગૂઠામાંથી એક સફેદ ધાર મારા તરફ આવવા લાગી. ગજબ, હું તો જોતો જ રહી ગયો આશ્ચર્યમાં. અને બધું અંદર જાણ અંદર ઘૂસતું હોય મારામાં એવું ફીલિંગ થયું. પછી થોડી વાર આંખ ખુલી ગઈ તરત જ. એમ આ રીતે દાદાએ મને કંઈક આપ્યું. એ જે કંઈ આપવાનું હશે એ તો દાદાને ખબર. પછી બીજી વખત બી એવું એક સપનું આવેલું, એ પણ સપનાની વાત છે. એમાં અમારા ગામમાં અહીંયાથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે પાદરા તાલુકાનું ગામ છે. ત્યાં આગળ સપનામાં એવું આવ્યું કે દાદાનો સત્સંગનું આયોજન કરવામાં આવ્યું. હવે દાદા વધાર્યા તે અમને એક જગ્યાએ ઉતારો આપેલો. હવે દાદા આ સત્સંગની જવાબદારી ગોઠવણીની મને સોંપવામાં આવેલી. એટલે હું ઘરેથી નીકળીને જતો હતો તો દાદા વચ્ચે જ દાદાનો ઉતારો હતો. એટલે મને એમ થયું કે ચાલો દાદાને મળીને જઉં. એટલે દાદાને જય સચ્ચિદાનંદ કર્યા, પગે લાગ્યો. પછી દાદાને કીધું આજે 2-3 મહાત્મા બેઠેલા હતા અને દાદા હતા. દાદા આજે જમવાનું ક્યાં છે પ્રસાદી માટે? તો દાદા કઈ મને ખબર નથી કે છે. તો દાદા આજે મારે ઘરે ચાલશે જમવાનું? હા, કઈ વાંધો નહીં. પેલા 2-3 જણા હતા એમને બી હા પાડી. એટલે હું તો આટલું જમવાનું આમંત્રણ દાદાને આપી અને મારે વ્યવસ્થા માટે ગયો. હવે વ્યવસ્થા પત્યા પછી હું ઘરે આવ્યો ત્યારે મારા ઘરેથી 5-6 જણા દાદાને ખુરશીમાં બેસાડી અને બહાર પેલા રૂમમાં લઈને નીકળ્યા. એવા જ દાદા બોલ્યા કે અમે તમારે ઘેર જમ્યા. એટલે મેં દાદાને જય સચ્ચિદાનંદ કર્યા. મારા વાઇફ અને મારા મધર બી સાઈડમાં દેખાયા મને. આ રીતે દાદા મારે ઘરે પધાર્યા. હવે ત્રીજી વાર દાદા સ્વપ્નમાં આવ્યા. હવે એમાં શું થયું, અત્યારે જે હું આ રહું છું એ જ ઘરમાં આ જે ઓરડામાં બેઠો છું ત્યાં જ દાદા બેઠેલા હોય એવા દેખાયા. હવે દાદાની તબિયત તો બહુ સારી નહોતી લાગતી, તો દાદાને ચરણ સ્પર્શ કર્યા. પછી દાદાને પૂછ્યું, દાદા હવે ક્યાં જવાનું છે? ગાડીમાં આવ્યા કે કેવી રીતે આવે? તો કે ગાડી તો ગઈ. તો કે દાદા મારી ગાડીમાં તમને મૂકી જાઉં, ચાલે? તો કે હા, કશો વાંધો નહીં. એટલે દાદાને મારા સાથે સપોર્ટ કરવો પડ્યો ઊભા થવામાં. અને દાદાને જેવા આગળના રૂમમાં લઈ ગયો. એટલે પછી દાદાને પગે લાગીને પછી મને દાદાને હગ કરવાનું મન થઈ ગયું. એટલે દાદાને મેં આમ હગ કર્યા. એટલે દાદાનો જે મધ્ય ભાગ એ મારા આ ભાગમાં કપાળના ભાગમાં અડક્યો અને અંદરથી કંઈક ગોળ ગોળ આમ વાઇબ્રેશન હોય એ મારી અંદર જવા લાગ્યા. હવે દાદાને હું પહેલા નહીં મળેલો, જે તાસીમાં મળ્યા પછી દાદાને મળ્યો જ નહીં. એટલે દાદાએ મને કીધું, હું તમને પછીથી સમજાવીશ. એ આ બધી વસ્તુઓ કરીને દાદાએ મને સમજાવી મનને કંટ્રોલ કરવાના ઉપાય. એટલે હવે શું થતું મારે કે મનમાં કંઈક આવો ગોટાળો ચાલુ થઈ જાય કે કંઈક વિચારોના વિચારો ચાલુ થઈ જાય તો હું દાદાને યાદ કરું અને કંઈ ને કંઈ વાક્ય જે અત્યાર સુધી વાંચેલા એમાં હું કંઈ ને કંઈ મળી જાય અને મારું કામ નીકળી જાય. આ રીતે કંઈ ને કંઈ અટકણ મારી હોય તો એ રીતે સોલ્વ થઈ જતી. એટલે કવિરાજે બી ગાયું છે ને કે ચડે આમળો મન વંટોળે ત્યાં દાદાને સંભાળો. કે દાદાને સંભાળતા જ આ મનનો આમળો ઉકળી જાય છે. આ મારો આ રીતે દાદાએ મને ખૂબ હેલ્પ કરી અને એમાં આ ટ્રેનમાં મને બેસાડ્યો. હવે થોડા અનુભવની વાત કરું તો 2000ની સાલમાં મારા મિસિસ મારી ડોટર અને મારા સનને જ્ઞાન અપાયું.
હવે પછી મારા ડોટરના મેરેજનો પ્રસંગ, મેરેજ માટેની અમે તૈયારીઓ કરી શોધવાની. મિસિસ મને કહેતા રહે કે હવે આપણે કંઈક શોધી કાઢો તો આનું આપણે કંઈક હવે કરી દઈએ એમ, કારણ કે એ ગ્રેજ્યુએટ થઈ ગયેલી. હવે પ્રસંગ એવો બન્યો કે ડોટરને બીજી કાસ્ટમાં લગ્ન કરવું હતું, ઇન્ટરકાસ્ટ મેરેજ. હવે એ મને બહારથી થોડું જાણવા મળ્યું, પછી મને એને બી ડોટરે બી વાત કરી કે પપ્પા આવું છે તો જો તમે સંપત્તિ આપતા હોય તો જ હું આ લગ્ન કરીશ, બાકી બહાર બીજે મારે કોઈ જગ્યાએ લગ્ન કરવું નથી, તમે મને કોઈ છોકરો બતાવશો તો પણ હું હા પાડીશ નહીં. હવે પ્રસંગ એવો બનેલો કે એ પહેલાં આ ટાઈપના કોઈ લગ્ન મારા કુટુંબમાં કે મારા શાસ્ત્રી પક્ષમાં થયેલા નહીં, પણ એક મારા શાળાની દીકરીએ આવું લગ્ન કરેલું. એ લગ્નથી મારા વાઈફ બહુ નારાજ થઈ ગયેલા અને એમને બહુ જ ગુસ્સામાં આવી ગયા, ઇમોશનલ થઈ ગયા, તો એમને ઠંડી ચડીને તાવ ચડી ગયેલો. હવે આ પ્રસંગ બનેલો એટલે મારે વાઇફની સામે રજૂઆત કરવાની બહુ જ એ લાગે, ભય લાગે. એવી રીતે ડોટર બી કહી નહીં શકતી, પપ્પા મમ્મીને તો કહેવાય જ નહીં મારાથી કે. એટલે પછી મેં દાદાને યાદ કર્યા, દાદાને એમના માટે દાદાને ખૂબ પ્રાર્થના કરી અને પોઝિટિવ સ્પંદનો છોડવા લાગ્યો. એમાં લગભગ 6-1 મહિના સુધી મેં જ્યારે યાદ આવે ત્યારે હું દાદાને પ્રાર્થના કર્યા કરતો કે અમને કંઈક સમજ પડે, કંઈક એ સુધરે અને આવું કંઈક અધુગત ના બની જાય અને કહીએ તો, એટલા માટે ચિંતા છે દાદા તો આપ દૂર કરી આપો. આ રિક્વેસ્ટ કાયમ દાદાને કર્યા કરતો. હવે એમને બી 2000માં જ્ઞાન લીધેલું એટલે એમનું થોડો વર્તનમાં જે જુદાઈ જતા આ બાબતે એ થોડું ઓછું થયેલું. પછી 6 મહિના પછી મેં એમને વાત કરી એટલે ખબર નહીં, દાદાની કૃપા, અસીમ કૃપા, એ અઘરી થઈ ગયા અને ડોટરના લગ્ન અમારી વિધિ પ્રમાણે, નાતીની વિધિ પ્રમાણે પતાવ્યા. આ એક પ્રસંગ દાદાનો મને અનુભવ થયો જબરદસ્ત. બીજા પ્રસંગમાં હવે હું મને સર્વિસ દરમિયાનમાં જે અનુભવ થયો એક બે એ આપને જણાવું છું. 2001માં મારું પ્રમોશન આવ્યું. હવે પ્રમોશન અમારે લગભગ 30-32 જણના આવેલા, 33 જણના. હવે તે સમયે લગભગ આ બાજુનું મહી રિવરથી આ બાજુનું ફેઝ 1 કહેવાય, એ ફેઝ 1નું વર્ક લગભગ પૂરું થવા આવેલું ઘણું બધું. એટલે ગવર્મેન્ટે સૌરાષ્ટ્રમાં ફૂલ સ્વિંગમાં કામ ચાલુ કરવું એવું ડિસિઝન લીધેલું અને 7-8 સબડિવિઝન અહીંયાથી બી ત્યાં એન્ડ બ્લોક ટ્રાન્સફર કરીને, એટલે આખું ને આખું સબડિવિઝન ત્યાં સૌરાષ્ટ્રમાં લઈ જવું, આવા બધા કંઈક પ્રપોઝલો હતી અને મિલ વાઇલ આ મારું પ્રમોશન આવ્યું. એટલે બધાનું એમ જ કહેવું હતું કે ભાઈ તમારે સૌરાષ્ટ્રમાં તો જવું જ પડશે. એટલે હવે 16 વર્ષ સુધી 78 to 93 કેવડિયામાં 15-16 વર્ષ રહ્યા અને હવે પાછું સૌરાષ્ટ્રમાં જવાનું થાય તો ઘણું અંદર ખળભળાટ ચાલુ થયો. આમ વિચારતો કે શું કરીશું, હવે જો સૌરાષ્ટ્રમાં જવાનું થશે તો એ ડિફિકલ્ટ છે, કારણ કે ત્યાં 2-3 રજા હોય તો જ ઘરે અવાય, સિવિલ એન્જિનિયરોને બહુ ત્રાસ થઈ જાય. પછી દાદાને અંદર પ્રાર્થના કરી કે દાદા હવે આ શું કરવું, આના માટે મારે શું કરવું કે જેથી મારે સૌરાષ્ટ્રમાં ના જવું પડે, કારણ કે બધાને સૌરાષ્ટ્રમાં પોસ્ટિંગ મળશે એ નક્કી હતું. હવે મીનવાઇલ મને અંદરથી સૂજ્યું કે
આપણા ડાયરેક્ટર જે છે સુરી સાહેબ, એ એકચ્યુઅલી કેવડિયામાં મારા સાહેબ હતા, ડેપ્યુટી એન્જિનિયર મારા હતા. એટલે મને આઈડિયા આવ્યો કે ચાલો ને હવે આપણે સાહેબને થોડા પેંડા આપી આવીએ અને મળી આવીએ, પછી જો કંઈક વાત થશે તો ઠીક છે, નહીં તો વ્યવસ્થિતમાં જે હોય તે. એમ કરીને સાહેબને ઘરે ગયો પેંડા લઈને. સાહેબને પેંડા આપ્યા, સાહેબ મારું પ્રમોશન આવી ગયું. હા કે છે, પણ આ વખતે તો બધાને સૌરાષ્ટ્રમાં જ મૂકવાના છે. મને કહે ઓ બાપરે ધડાકો. મેં કીધું સાહેબ મારી તો ઈચ્છા છે આ નહીં જવાની, કારણ કે હું 16 વર્ષ કેવડિયા રહ્યો, હમણાં થોડાક સમયથી વડોદરામાં આવ્યો છું, અને મને સૌરાષ્ટ્રમાં જવાનું થાય એ અઘરું લાગે છે સાહેબ. કેમ 16 વર્ષ તું કેવડિયામાં રહ્યો? મેં કહું હા સાહેબ 16 વર્ષ, 93માં હું અહીંયા આવ્યો સાહેબ. સારું છે, પણ જો વડોદરામાં તો તને પોસ્ટિંગ નહીં મળે. કઈ વાંધો નહીં સાહેબ, વડોદરામાં ના મળે તો રાત્રે ઘરે આવવા એવી જગ્યાએ તો મળશે ને. હા એવું કંઈક થઈ શકે. એટલે આપણે તો ખુશ થતા થતા બહાર નીકળ્યા. દાદા 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 કામ પત્યું, હવે કંઈ વાંધો આવશે નહીં. એટલે મારું પોસ્ટિંગ આવ્યું એમાં અમે 33માંથી 3 જણને જ અહીંયા મૂકેલા, બાકીના 30 જણને સૌરાષ્ટ્રમાં મૂકેલા. એમાં મને ડાયરેક્ટ નસવાડીનું પોસ્ટિંગ મળ્યું. અહીંયાથી 75 કિલોમીટર દૂર થાય બરોડાથી. આ પોસ્ટિંગ મળ્યું અને ડાયરેક્ટ પોસ્ટિંગ આપ્યું. એકચ્યુઅલી પોસ્ટિંગ અમારું પહેલાં સર્કલમાં થાય અને ત્યાર પછી ડિટેલ પોસ્ટિંગ અમને સબ ડિવિઝનનું આપે. હવે મને તો ડાયરેક્ટ ગાંધીનગરથી જ પોસ્ટિંગ મળી ગયું નસવાડીનું. એટલે નસવાડીનું નામ સાંભળ્યું એટલે મારા જે તે વખતના પ્રેઝન્ટ બોસ હતા એ આજુબાજુવાળા બધા કહે કે આ સબ ડિવિઝન તો બહુ જ ભારે છે કે છે, 18 જણનો સ્ટાફ છે કે છે. આમ જનરલી સબ ડિવિઝનમાં 8-9 જણનો સ્ટાફ હોય, પણ મને એમ કે તમારે તો 18 જણા છે ને, બધા થોડા પોલિટિક્સવાળા છે, પોલિટિક્સ સપોર્ટવાળા છે, એ કોઈને ગાંઠતા નથી, કારણ કે કોઈ ડીઈ ત્યાં રહેતા નહોતા. હવે એક આ પાછું ફરી બીજું આવ્યું કે દાદાને તો આપણે પ્રાર્થના યાદ કરી જ દેવાના હોય. દાદાને યાદ કર્યા કે દાદા આવું સબ ડિવિઝન ચાલશે, ચાલો ને હવે હવે આ તારે સંભાળે નિકાલ કરવાનો છે ભીલા, જો તો ખરો એમની સાથે તારું શું ઋણાનું બનશે સ્ટાફ સાથે. એટલે જો તો ખરો એકવાર હાજર થા. એટલે હું હાજર થયો અને બધાનો હાજર થયા પછી બધાનો પરિચય થયો, કારણ કે એ પહેલાં કોઈને જોયેલા નહીં, એટલે બધાના નામથી પરિચય થયો. એટલે પછી મેં એક દિવસથી પ્રતિક્રમણો ચાલુ કરી દીધા એ લોકોના નામથી, દરેકના શુદ્ધાત્માને યાદ કરી જો રોજ અને પ્રતિક્રમણ રોજ કરો. થોડા દિવસમાં થોડું હળવું લાગવા માંડ્યું. અને મીનવાઇલ પેલું જે 7-8 સબ ડિવિઝનને સૌરાષ્ટ્રમાં મૂકવાના હતા એ એમાં અમારા આ નસવાડીનું નામ આવ્યું કે આમાં આપણું નામ છે સ્ટાફ કે છે. હોઈ શકે ભાઈ હવે આપણી પાસે હવે બહુ ખાસ કામ છે નહીં અહીંયા નસવાડીમાં, તો જવું બી પડે. તો કે સાહેબ અમે પોલિટિકલ પ્રેશર લાવીએ? લોકો ભાઈ તમે તમારી રીતે પ્રયત્ન કરો, મને કોઈ વાંધો નથી આમાં. એટલે એ તે વખતના ધારાસભ્યને ત્યાં ગયા. એ ધારાસભ્યને ત્યાં ગયા એટલે ધારાસભ્યએ એક લેટર કાઢીને બતાવી દીધો કે જુઓ આ ગવર્મેન્ટમાંથી લેટર છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે સૌરાષ્ટ્ર માટે જે કોઈ નિગમ એક્શન લે સ્ટેપ લે એમાં કોઈએ પોલિટિકલ પ્રેશર લાવવું નહીં. એટલે પેલા ભાઈ બધા તો બીજે દિવસે આવ્યા મારી પાસે કે સાહેબ અમે જાણ્યું છે કે આપણા ડાયરેક્ટર સાહેબ તમારા ડેપ્યુટી હતા. મેં કહું હા હતા ને. બહુ મેં કહું તમારું શું થયું ભાઈ તમે મળવા ગયા હતા? તો કે સાહેબ થાય એવું છે જ નહીં, શક્ય જ નથી. કારણ કે સાહેબે અમે તો ધારાસભ્ય સાહેબે લેટર જ બતાવી દીધો. હવે સાહેબ કંઈક તમે પ્રયત્ન કરો તો સારું.
મેં કીધું ભાઈ ચાલો હું ટ્રાય કરીશ, મને કંઈ વાંધો નથી એમાં ટ્રાય કરવામાં, એટલે હું ટ્રાય કરીશ. પણ મને એમ હતું કે ડાયરેક્ટર સાહેબે મને આ રસવાડીમાં ડાયરેક્ટ પોસ્ટિંગ આપ્યું છે, એટલે આ સબ ડિવિઝન અહીં રહેવાનું હોવું જોઈએ તો જ મને આપે, એટલે એવું મારા અંદર હતું. મેં ટ્રાય કરું, પણ પછી ઓર્ડર આવ્યો ત્યારે અમારો સબ ડિવિઝનને ડભો એમાં મૂકવામાં આવ્યો સૌરાષ્ટ્રની જગ્યાએ, એટલે હું અહીંથી નજીક આવ્યો, ત્યાંથી નજીક આવ્યો 35 કિલોમીટરમાં. એટલે બધાને બહુ ખુશ થઈ ગયા કે સાહેબ તમે જબરું કરી કે છે, મને તો અંદર ખબર કે મેં કશું કર્યું નથી. એટલે બધા પછી 18 જણાનો સ્ટાફ હતો પણ કંટ્રોલમાં આવ્યો અને બધા માનતા થઈ ગયા અને આપણા પ્રતિક્રમણ બી ચાલુ હતા. મીનવાઇલ ઓફિસમાં બી હું આપવાની રાખતો, ફ્રી સમયમાં વાંચન કરતો. હવે આ સબડિવિઝન 4 વર્ષ ત્યાં ચાલ્યું. હવે બીજો પ્રસંગ એ બી એવો જ છે, એ બી જણાવું. વાંધો નથી ને દીપક આનંદજી, લાંબુ થાય તો ના, થોડું જરા ક્વિકલી કરો એટલે. ઓકે 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 ઓકે. એટલે 4 વર્ષ પછી બીજા સબડિવિઝનમાં ટ્રાન્સફર થઈ, ત્યાં ફક્ત ફાઇનલ બિલનું કામ હતું. હવે એ કોન્ટ્રાક્ટર જરા સ્વભાવના આમ સારા પણ ગાળો બોલે એવા, સ્ટાફને બી ગાળો દે. અને સ્ટાફ ત્યાંનો કોઈ કારણોસર મને ફાઇનલ બિલ કરવામાં સહકાર નહોતો આપતો. એટલે એક દિવસ એજન્સીનો ફોન આવ્યો, એ ભાઈનો કોન્ટ્રાક્ટરનો, મને કહે સાહેબ જલ્દી કરો એમ કે. હું કહું ભાઈ જલ્દી કરવામાં મને કોઈ વાંધો નથી, કારણ કે સ્ટાફ મને કંઈ સહકાર આપતો નથી. કંઈક તમારા જે કંઈ પ્રોબ્લેમ્સ હોય ઇન્ટરનલ હોય એ પતાવી દો તો મને સહકાર આપે અને ફાઇનલ બિલ જલ્દી થઈ જાય. એટલે એમણે મને કે તમને શું ખબર કે અમારે પ્રોબ્લેમ છે આમ છે તેમ છે, પછી ગાળો બોલવા લાગ્યો. હવે આ ફોન પર મને ગાળો આપી, હું તો શાંત થઈ ગયો કે મેં વિચાર્યું કે આ તો આપણો કંઈક હિસાબ હશે, નહીં તો આવું બને નહીં. એટલે મેં એમને કોઈ એવા શબ્દ નહીં કહ્યા પણ એમને ઘણા શબ્દ બોલ્યા. પછી મને ઘરે આવ્યા પછી થોડું અંદર ચચરવા લાગ્યું, એટલે મને દાદાને યાદ કરું ચચરવા લાગ્યું, અને કવિરાજનું પેલું પદ યાદ આવી ગયું, અંદર જે ખૂચે છે તેવા તોનું ખપે છે પ્રતિક્રમણ. એટલે આપણે પ્રતિક્રમણ એ ભાઈ એમના કોન્ટ્રાક્ટરના એજન્સીના ચાલુ કરી દીધા. એટલે 2-3 દિવસ પછી એ મળ્યા કે સાહેબ મેં તમને કાલે પરમદાડે ખોટું એમ કે આ બોલી ગયો હોય મારાથી એમ કે શબ્દો, સોરી યાર એમ કે. પણ કંઈ વાંધો નહીં, આ રીતે અનુભવ થયા. પછી નાના નાના તો ઘણા અનુભવ થયા. હવે મેઇન વસ્તુ અત્યારે જે ઉત્સાહ ચાલી રહ્યો છે એ આપને જણાવો. ખાસ એ અત્યાર સુધી વિધિ તો નિયમિત, લગભગ નિયમિત સત્સાધનો થાય છે, પણ આપણા સુનિલ આલંગજીના રાત્રિના મંગળવારના સત્સંગમાં આજ્ઞાધર્મના, એમાં ખૂબ આજ્ઞાધર્મની છણાવટ થઈ, ખૂબ સમજ પડી, ઘણી બધી સમજ પડી, અને એનાથી આજ્ઞાધર્મનો પુરુષાર્થ ચાલુ થયો. ચુકાઈ જતું પણ શુદ્ધ આત્મા જોવાનું, ફાઇલો નિકાલ કરવાનું વ્યવસ્થિત, આ બધું ચુકાઈ જતું, પણ પછી રાત્રે યાદ કરી અને પ્રતિક્રમણ કરતો. હવે અત્યારે નવા એમ એ આજ્ઞામાં ઘણું બધું રહેવાય છે. મુખ્ય તો જ્યારે બી ઘરની બહાર જતો ત્યારે દાદાને પગે લાગી ત્રિમંત્ર બોલી દાદાને કહેતો, દાદા આપ મારી સાથે
છો જ અને રહેજો જ અને કહું ચાલો અરવિંદભાઈ હવે આપણે આપણા કામે ચાલો એમ ઘરેથી નીકળતો ઘરે આવું ત્યારે બી ફરીથી દાદાને પગે લાગતો અને થોડી વાર થાય એટલે કંઈક ચૂકાયું હોય તો એ યાદ આવી જતું એટલે નિશ્ચયનું યાદ આજ્ઞા ચૂક્યાનું અને વ્યવહારથી જે કંઈક ચૂકાયું હોય કોઈને દુઃખ થયું હોય એવું કંઈક વાણી નીકળી હોય તેનું બી પ્રતિક્રમણ થઈ જતો અને હવે જ્યારે નિમેશ આનંદજીના સત્સંગમાં નવ કલમો બાબતે જે એવો નિમેશ આનંદજી જે નવ કલમો નામથી કરે છે એ આ ગયા સત્સંગથી મેં પણ ચાલુ કરી છે હવે એ ચાલુ કરવામાં મને ઘણો અનુભવ થયો કે જે જે નામ દઈને આપણે એકથી પાંચ કલમો બોલીએ તો એમાં એ પર્ટિક્યુલર વ્યક્તિ સાથે થયેલા અવર્ણવાદ થયો અપરાધ થયો હોય તિરસ્કાર થયો હોય કે કઈ વાણી બોલાઈ ગઈ હોય અહમ દુભાયો હોય એ પ્રમાણ દુભાયું હોય આ બધું યાદ આવી જાય અને એ ના હોય કોઈને એવું ના થયું હોય તો એના આપણે અભિપ્રાય આપ્યો હોય એ બધું યાદ આવી જાય અને એનું સાથે સાથે પ્રતિક્રમણ થઈ જાય છે આ આવો મારો અનુભવ છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અરવિંદભાઈ પેલું તો એક વસ્તુ એ છે કે દાદાના તમને પ્રત્યક્ષ દર્શન થયા એના જેવો બીજો લાભની શું વાત કરવાની દાદાના દર્શન થયા એટલે આગળ તમારા બધા શું કહેવાય સાંધા મળી ગયા બિલકુલ સાંધા મળી ગયા અને એને જોતા ખબર પડે કે કઈ કઈ રીતે દાદાએ એમનું સત તમને પહોંચાડ્યું સપનામાં આવીને એટલે સપનાની વાત માટે ફરી આપણે કહીએ કે એ કલ્પના નથી એ બહુ મોટું વિજ્ઞાન છે અને એમાં એક હું શોર્ટમાં કહીશ હું બીજી વખત એનો અનુભવ મારો કહીશ કે એક વખત જ્યારે દાદાને પૂછેલું કે દાદા તમે હમણાં છો તો સમાધાન છે તમને પૂછીને સમાધાન લઈએ પણ તમે ના હશો ત્યારે અમારે શું કરવાનું ત્યારે દાદાએ કીધેલું કે હું સપનામાં આવીને જવાબ આપીશ સમાધાન હવે એ વાત તો પતી ગઈ અને મને એક બહુ મોટો પ્રસંગ બનેલો પછી વાત કરીશું પણ આ મોટી વાત છે એટલે દાદા સપનામાં આવવા અને જો કોઈને નથી આવતા તો ટેન્શન ના લેતા આવે તો એનો લાભ જ લાભ છે તમને નહીં આવતા હોય તો નેગેટિવ વિચારવાની જરૂરત નથી બીજી મોટી વાત આ પ્રમોશનની ને બધાની વાત કરી હંમેશા કેવું છે કે જ્ઞાન મળ્યા પછી આપણું જીવન બધું સત્સંગ માટે છે કે સત્સંગને પુષ્ટિ મળે એવી રીતનું હોય તો એ ઉત્તમ કહેવાય અને પછી કશે દૂર ગયા અને પછી સત્સંગનો એ જ તૂટી જાય તો એ મદદરૂપ નથી પણ એમાં જે તમે પ્રતિક્રમણનો સહારો લીધો ને બધું કર્યું તો એનાથી બધા ફેરફાર થઈ ગયા અને પછી પણ જે અમુક જગ્યા પર તમારી ટ્રાન્સફર માટે એટલે તમે કીધું કે આપણે દાદાને સોંપીએ દાદાને યાદ કરીએ તો બધા સમાધાન થઈ જાય કારણ કે દાદા એ વ્યક્તિ નથી એ તો આ કાળનું બહુ યશનામી પ્રગટ પરમાત્માનું સત છે કે જે આખી અડધી ચોવીસી લગી ચાલવાનું છે આ મીન આગલી ચોવીસી પૂરી ચાલવાની છે તો એમનું એ યશનામ અને શું કહેવાય એમની ચમત્કાર નહીં કહીશું પણ એનું કેવું હશે એ આપણે કલ્પના કરી શકીએ એમ નથી અને તમે બહુ સરસ પુરુષાર્થ કરતા આવ્યા છો અને સિન્સિયરિટી પણ બહુ સારી છે વિધિ નિયમિત કરો છો આજ્ઞા ધર્મનો પુરુષાર્થ માટે પણ બહુ સરસ કીધું અને હમણાં આપ્તપુત્રોના ઓનલાઈન સત્સંગમાં તો આપણને ઘણા બધાને ઘણું બધું મળ્યું અને મળતું જ રહે છે આ જ રીતે પ્રગતિ કરતા રહેજો જરૂરથી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ રદ્દીભાઈ જય સચ્ચિદાનંદ રદ્દીભાઈ
જય સચિદાનંદ. આઈ થિંક ઘણું લેટ થઈ ગયું છે એટલે અત્યારે તો આપણે નેક્સ્ટ ટાઈમ માટે રાખીએ. ઓકે, ત્રિ મંત્ર બોલાવો અરવિંદભાઈ, ધ ફેમિલી ત્રિ મંત્ર પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય હરિયાણમ, નમો આય હરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સૌવ શ્રાહુણમ, નમો લોયે સૌવ શ્રાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ ભાવપણાસણો, સૌવ ભાવપણાસણો, મંગલાણં ચ સવેસિન, મંગલાણં ચ સવેસિન, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દિવાળીના સમયનો પ્રોગ્રામ હમણાં મૂકી દીધો છે એટલે એ પ્રમાણે આપણે રાખીશું. કાલે શુક્રવાર છે, કાલનો સત્સંગ આ રીતે છે. સવારે 6:30 પ્રાતવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 3:00 હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, 9:00 વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ, 14-19 લગીનો પ્રોગ્રામ એ પ્રમાણે મૂકેલો છે એ જોઈ લેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતા પુત્ર મહાત્મા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિતાનંદજી, સ્વામીજી, સર્વે માતાઓને જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.